ナモスッダーラム。ナモMangalananj Savvesim Padamam Havai Mangalam Namaskar Mantra Nu Apelu Mangalacharan Adi Apuno વિદાયનો 1957નો 26મો સ્વાધ્યાય છે. દેવગુરુ કૃપાએ મને પ્રાપ્ત થયેલી કેટલીક ચાવીઓ મેં આ દરમિયાન તમને કહીશ. આ છેલ્લા વાર્તાલાપમાં હું તમને એમાંથી ખૂબ 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 મહત્વની વસ્તુઓ યાદ કરાવી જો. તમે એક નવકાર વર્ણાત્મક માંથી ધ્વન્યાત્મક માં બોલો જાઓ. તમે ઉપર 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 જાઓ. ભાગ્યગતની અંદર તમે ઉપર છો. વિચારમાં, ભાવનામાં, તમારી સૂક્ષ્મતામાં તમે એવો પ્રયત્ન કરો, તમે ઉપર જાઓ છો. ઉપર, હજી ઉપર, સાત રાજલોક ઉપર તમે સિદ્ધિ ગતિનો સ્પર્શ કરો છો. નમો. બીજો કોઈ બીજા ભાવને લાંબા નહીં દેતા. ત્રણ મિનિટ થી વધારે થતી નથી આમાં. અને અરિહંતાણમ, પછી મો અને નમ, એમાં તમે ઉપરથી નીચે 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 સહસ્ત્રારમાંથી, આજ્ઞા ચક્રમાંથી, વિશુદ્ધિમાંથી, અનાત્મા થઈ મણિપુરમાંથી, સ્વાધિષ્ઠાનમાં રહેલા આપણા પોતાના પ્રત્યેક આત્માના જે આઠ રૂચક પ્રદેશો છે એની સાથે તમે કોન્ટેક્ટ કરો. સિદ્ધિ ગતિમાં રહેલા જેટલા અનંત 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 સિદ્ધો છે તમે કોન્ટેક્ટ કરો. વર્ણાત્મક માંથી ધ્વન્યાત્મક માં જવાની આ પ્રક્રિયા છે. મેં તમને એક વાત પર ભાર દીધો છે, એમ કઈ કરવું પડશે. તમારે જ કરવું પડશે. ઇન્ડિવિડ્યુઅલી યુ, નોટ એનીવન એલ્સ. તમે કઈ કરશો, તમે કઈ કરશો તો અર્થ થશે. તમે નહીં કરો, નહીં થાય. ઘણી મહત્વની વસ્તુ હું તમને કહું છું. આ તમે એને પકડી લઈ શકો. તમે જેને પકડી લઈ શકો એને પકડજો. નહીં પકડી લઈ શકો તો જવા દેજો. મહત્વની વસ્તુ છે. વર્ણાત્મક માંથી ધન્યાત્મક. અને નવકારના
એ પંચ પરમેશ્વરી ભગવંતો તમારા ભાવ જગતમાં જબરજસ્ત મોટા એનર્જીના ટ્રાન્સમીટર છે, ઉપરથી એનર્જી આવી રહી છે. નમો યંતારામ નો અર્થ જે છે એનર્જી ઓફ ઇન્ટિગ્રેશન. તમે ભરો છો તમારામાં, આ કોમ્પ્યુટર છે, તમારે એમાં લેવાનું છે. નમો ચિદાનમ એનર્જી ઓફ પ્યોરિફિકેશન. પ્યોરિફિકેશનની એનર્જી આવશે. તમે જો શ્વાસ લેશો અને ઓક્સિજન અંદર ભરશો તો કાર્બન ડાયોક્સાઇડ નીકળશે. ક્ષમા કરજો, નહીં તો કાર્બન ડાયોક્સાઇડ નહીં નીકળે. નમો આયરિયાનમ એનર્જી ઓફ વિલ પાવર. નમો વજ્જાયાનમ એનર્જી ઓફ ઇન્ટ્યુઝન. તમારામાં નથી પણ એ આપવી જોઈએ, આવશે, તમે વિશ્વાસ રાખો. મને ઘણા ભાઈ બહેનો કહે છે કે વિલ પાવર ની એનર્જી નથી, આપણે કોઈનું શરણ લીધું નથી. નથી લીધું આપણે કોઈનું શરણ લીધું. તમે લીધું છે કોઈનું શરણ? નમો નો અર્થ પ્લગ કરવું છે, એ તમે સમજ્યા છો? કોઈ આપણાથી અધિક એવી મા શક્તિમાં પ્લગ થવું, તમે જેમ એ કરવા માંડશો કઈ જુદું આવશે. બિલકુલ 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 જુદું આવશે. અને એ નમો અરિયંતાનમ, એ પાંચે એનર્જી, નમો લો એ સબ સાઉનમ એનર્જી ઓફ ધ પ્યોર સોલ, વર્ચ્યુઝ ઓફ ધ પ્યોર સોલ. આત્માની અંદર જે વર્ચ્યુઝ રહ્યા છે, કે જે આપણે અંદર લાવવાના છે, આપણે આપણી પોતાની અંદર ક્ષમા ફર્ગીવનેસ નો ગુણ લાવવાનો છે. ક્રોધ જશે, ક્ષમા આવશે. તમે દર વખત આ વિચાર કરો, તમારો ક્રોધ જવો જોઈએ. ક્રોધ એ મારો આત્માનો સ્વભાવ નથી. વર્ચ્યુ ઓફ ધી પ્યોર સોલ, નમો લોહે સબ સાહુનમ, ક્રોધ હોય ને, ક્ષમા એ મારો સ્વભાવ છે. આ બનાવટી પણું છે, મને ગુસ્સો આવે. હું આ કિરણભાઈ છું ના બનાવટી પણું છે. અંદર હું, મેં તમને કહ્યું એમ, પરમ વિશુદ્ધ આત્મા છું અને મારે પરમાત્મા તત્વ પ્રગટ કરવાનું. મારી અંદરથી માન કસાઈ જાય, મારામાં નમ્રતા હોય. સબ હમસે જ્યાદા હે કોઈ હમસે કમ, આ બધા મારાથી ચડિયાતા છે. આ જગતમાં બધી વસ્તુઓ મારાથી ચડિયાતી. કિરણભાઈથી બધું જગતમાં ચડિયાતું છે. આ ભાવ દ્રઢ થવો જોઈએ. માયા જાય અને સરળતા, સરળતા હું લાવું અરે નથી આવતી, એમને તો પ્રાર્થના કરો. નવકાર ગણવાનો અર્થ એ છે, મારામાં સરળતા, હું સરળ નથી. ક્રિકેટમાં ક્રિકેટ છું, ક્રિકેટતા કેમ વધતી જાય એનો ઉપાય એક જ છે, હું સરળ નથી. માયા જાય અને સરળતા આવે, ડિસેપ્શન જાય, જવું જોઈએ. મારી અંદર રહેલો લોભ, પરિગ્રહની વૃત્તિ, લવ લવ લવ, આખી દુનિયામાં બધા પાસેથી લવ, બધા પાસેથી, મારી મા પાસેથી, મારા બાપ પાસેથી, મિત્રો પાસેથી, કોની પાસેથી, કઈ રીતે લઈ લો. આ લોભ વૃત્તિને બદલે આપું 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 વર્ષો. તમે ભાવ તો કરો, તમે નહીં આપતા, તમે ખિસ્સામાંથી એક સેન્ટ નહીં કાઢતા. મેં તમને કહ્યું ને, સમજ્યા ને? અંદર તમે, અંદર તમે બંડી પહેરી રાખજો, ઉપર ઓવરકોટ પહેરજો, નીકળે નહીં કોઈ દારો પાકીટ. ભાવના તો કરો, તમે કોઈ જાણો ભાવના કરી નથી કે હું આવું ક્યારે આવું. પુષ્કળા વર્ત મેઘની જેમ ક્યારે વર્ષું નથી. ભાવ ભાવ કર્યો નથી એટલે ભાવ આવ્યો નથી. કોઈ જાણો નહીં આવે, મારે ભાવ કરવો પડશે. અને મહત્વની વસ્તુ એ, ભાવ તમે કરો, તમે કરો, તમે ભાવ કરો. મારામાંથી મિથ્યા તો મોહની એ જાય, સત્યનો ઉજ્જવલ પ્રકાશ મને ક્યારે આવે?
મને વારંવાર જે મને વારંવાર ડાઉટ થાય છે, કઈ હશે કે નહીં, કોઈ સાંભળતું હશે કે નહીં, પ્રાર્થના પહોંચતી હશે કે નહીં, હું દ્રઢ બનું. મહાત્માઓએ કહ્યું છે મને કોઈ શંકા રહે નહીં, મારા મિત્ર મોહની એનો ક્ષય થાય, હું નિસંદેહ, મારો કોઈ કદાગ્ર ન હોય. સમય તો મોહની એનો ક્ષય થાય. કેવલી ભગવંતે જેવું જોયું હોય એવું મને ક્યારે દેખાશે? કેવલી ભગવંતે જોયું હોય એવું મને જોવા માટે, એવું જોવા માટે મને તમે દર્શન ઉગાડવું જોઈએ. કેવળ ના ઉગાડવું જોઈએ, ક્યારે ઉગડશે? ઉગડો ઉગડો, મારામાં ઉગડી. અને એ તો પંચન મુખકારો તબ પાવ પણા થો, મેં વારંવાર કહ્યું છો એ, કારણ કે મહત્વનું છે. છબી વાર્તાલાપમાં મેં 10 વાર કહ્યું હશે એ એસો પંચન મુખકારો નો અર્થ, અર્થ ભાવન અમે કર્યું નથી. સમર્થની પ્રતિક્રમણ આવશે ને ત્યારે તમારે એ પ્રાયશ્ચિત કરવાનું અંદર આવશે. સૂત્ર અર્થ તદુભય ન કયા, હું અત્યારે જે કઈ બોલી ગયો એનું અર્થ ભાવન મેં કર્યું નથી, અર્થ ભાવન મેં કર્યું નથી. તો અર્થ ભાવન તમે અર્થ ભાવન થી આ કરજો. એસો પંચન મુખકારો ને ઉપર 5 નમસ્કાર કર્યા છે. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, ઉજ્જયાનમ, સબતાઉનમ, છૂટા છૂટા છે. નમો અરિહંતાનમ 7 અક્ષર નો એ સપ્તાક્ષરી મહામંત્ર છે. નમો સિદ્ધાનમ 5 અક્ષર નો એ સપ્તાક્ષરી મહામંત્ર. હું કન્ને જ કહું છું, 26 દિવસ નું તત્વાર્થ સૂત્ર કહું છું. આ તમે એને સમજવાનો ઘેરજીને પ્રયત્ન કર, કઈ નહીં તો તમે 10 મિનિટ દરરોજ 26 દાડા તો કાઢજો. મેં 26 દિવસ કહેવાનો માફ કરજો, પરિશ્રમ લીધો છે, પરિશ્રમ લીધો છે. મને થયું કે આવી અનમોલ વસ્તુઓ જો ના આપી જાઉં ને ગુનેગાર છું. 10-10, 11-11 વર્ષથી મને સાંભળવા આવનારાઓને આ ચાવી ના આપું ને, મારા ગુરુ મહારાજ મને માફ ના કરે. મને અંતરે અંતરે મારવામાં આવે કે બેવકૂફ, તને આ માટે આપ્યું હતું, સંગ્રહ કરવા આપ્યું હતું, રાખી મૂકવા આપ્યું હતું, બહારથી જે કઈ આવે રાખી મૂકવા આવતું નથી. આ દેહ નો ઉપયોગ કરવાનો છે, આંખો નો કરવાનો છે, જીભ નો કરવાનો છે. તમે આપણે સત્તાનો લોકોના વિશ્વના જગતના કલ્યાણ માટે કરવાનો છે. આપણા ધનનો, આપણી ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનો, કોઈ દાડો ઉપયોગ કર્યો ના. હું જગતનો ઉપયોગ મારા માટે કરવા મેં વિચારી. બે માર્ગ છે, એક ઉપરનો છે, એક નીચેનો છે. ધ ચોઇસ ઇઝ યોર્સ. તમને ઠીક લાગે તમે પસંદ કરો, તમે સ્વતંત્ર છો બિલકુલ. તીર્થંકરો અને સિદ્ધો પણ તમને અટકાવી નહીં શકે, બિલકુલ નહીં શકે. તમારે વિચારવાનું છે, મારે વિચારવાનું. તો આ 5 આ અલગ અલગ છે, એ 5 એમની શક્તિઓ બતાવે છે. એ 5માં હું પ્લગ થઉં છું અને પછી એક 6ઠો નમસ્કાર છે. એ તો પંચ નમસ્કાર. આ એ 5 જ છે પણ એ 6ઠો છે, આ મુઠ્ઠી છે. તમે ભૂલશો નહીં મારા અને તમારા દુર્ભાવો પાપ કર્મો એ તોડવા માટેની ચાવી કોઈ દિવસ મળી નથી. તમે તમે માથે હાથ દીધો છે, સમજા ને? કોઈ પ્રિય પાત્ર આપનું મરી ગયું એ વખતે રડ્યા છે કે તારું આ શું થયું, આ આફત મારે જ કેમ આવી? વિચાર એના કોઝ ઓફ ધી કોઝમાં ગયા નથી કે આફત ના આવે માટે હું ઇન્સ્યોરન્સ શું લઉં? નવકારનો ઇન્સ્યોરન્સ હતો, મચ્છર ભાવનાનો ઇન્સ્યોરન્સ હતો, અમે નથી લીધો, અમે લીધો નથી. રોયા છીએ, અમે બબડાટ કર્યો છે, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી ન થાય એ માટેનો કોઈ પ્રયત્ન અમે કર્યો નથી કર્યો. એ આ 5 ભેગા થાય જ્યારે મુઠ્ઠી વળે, કોમ્બિનેશન, કેમિકલ કોમ્બિનેશન
ઓફ ઓલ ફાઈવ. તમે સમજી રહ્યા છો? દેવ તત્વનું કોમ્બિનેશન નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ કોમ્બિનેશન છે. એની આખી સાધનાનો કોર્સ છે. ગુરુ તત્વનું કોમ્બિનેશન નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંભાવનમ. દેવ અને ગુરુનું કોમ્બિનેશન, પેલા દેહનું જે આવ્યું હોય રિઝલ્ટ અને આ ત્રણનું આવ્યું હોય એનું પાછું કોમ્બિનેશન, અને એમાં પ્લગ થઈ અને આપણામાં જે ધર્મ તત્વ પ્રગટાવવાનું છે. કઈ રીતે ધર્મ તત્વ પ્રગટાવવું? હું આ સામાન્ય વાત તમને નથી કહેતો, હાથ જોડીને કહું છું, પગે લાગીને કહું છું, તમારા પગમાં માથું મૂકીને કહું છું. નહીં મળે તમને, તમે આ વાતો સાંભળી નથી, તમને સાંભળવા નહીં મળે. કોઈ પુસ્તક કોઈ ગ્રંથમાં એને આપવામાં નથી આવી. અને મહાત્માઓ, આ મહાત્માઓ પાસેથી એમના અનુભવમાં મળીએ છીએ. અને મહાત્માઓ પણ કહેતા હોય છે, કોઈ કરવા માંગે એને આપજો. મેં ધાર્યું તમે કરવા માંગો છો એટલે આ કહું છું તમને. તમે એને મૂલ્યવાન તો ગણજો. તમે નહીં કરતા, બિલકુલ નહીં કરતા, નહીં કરતા. આ ભવમાં નહીં, કોઈ ભવમાં તમે નહીં કરતા. બહુમાન તો કરજો, તમે બહુમાન પણ નહીં કરી શકો. તમે બહુમાન પણ જો ન કરો ને તો હું ગુનેગાર. એ મહાત્મા મને કહ્યું છે કે તું સમજીને કહી, તું બીજાને આપે ત્યારે ખ્યાલ રાખજે. આ ગમે એને અપાય નહીં, આ નથી આપવા જેવું, બહુ મૂલ્ય છે. મેં તમને કહ્યું ને, આ બહુ મૂલ્ય છે. સાત વખત હિમાલયમાં જવાથી અને કોઈ 17-18-20 વખત ગિરનાર જઈને અને જંગલોમાં ભટકીને તમે મહાત્મા પાસેથી મેળવ્યું, મહાત્મા પાસેથી મેળવ્યું. તમને નહીં મળી શકે. મેં તમને, કારણ કે કાલ પડતો આવતો જાય છે ને, 50 વર્ષમાં ઘણું પરિવર્તન આવી ગયું. જે મહાત્માઓ મળવા મુશ્કેલ છે એમાંનો એક મોટો વર્ગ કાળ પામ્યો, ગોન ફોર ગુડ. અને બીજા જે છે ને, તમને કે પણ ખરા ને, કે હું તમને, તમે આચરણમાં મૂકો એમ નથી કહેતો, હું તમને કહું છું નહીં મૂકતા. હું એ સમજીને આપું છું, તો મૂકવું બહુ મુશ્કેલ છે. કાચના રંગીન ટુકડાઓનું આપણને આકર્ષણ હોય છે, પરંતુ જવેરાતનું મૂલ્ય આપણને ખબર નથી. મેં તમને કહ્યું ને, આપણે જંગલની ભીલડી છીએ. જે દાખલો મેં વારંવાર કહ્યો છે, લાલ પાકેલું ચણીબોર મોતી, ચણીબોર જોઈને એને ઝડપે લીધું, મોઢામાં મૂક્યું. અરે અરે, આમ દાંતમાં કઈ આમ 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 વાગવા લાગ, ફેંકી દીધું. ગજમુક્તા, એ ગજમુક્તા. હાથીના માથામાંથી પ્રાપ્ત થતું મોતી, અને બિલ્ડીને શું ખબર હોય કે આ મોતીમાં, સમજ્યા ને, ચણીબોરના ખેતરોના ખેતરો આવે. આપણે ભીલડીથી લગીર વધારે નથી. મને તો જેમ જેમ ઘણી વાર વિચાર, 50 વર્ષથી મેં તમને કીધું ને, તું આ બોલવાની મારી કુટેવ છે, જીભને ખૂંચલી છે. બોલું. અને અનુભવ મને આ છે, મુશ્કેલ છે. અને જીવનમાં ઉતાર ઉકા પૂરું છે. તમે સમજ્યા કે સેલું? આ જો એકવાર તમે એની પ્રત્યે બહુમાન કરતો, કન્ટિન્યુટી રહેતો. હું તમને સામાન્ય આ કહું છું, તમે એટલું કહેજો કે ઓહો, જેને સોને માને સાંભળવા. કિરણભાઈનો આભાર નહીં માનતા, તમે આનો આભાર માન્યો કોઈ જાણો? તમે આનો આભાર માન્યો નથી. તમે સમજાય કે નહીં કે લાઉડસ્પીકરનો આપણે આભાર માન, લાઉડસ્પીકરનો શું આભાર માનવાનો? જે શબ્દ આપણે કાને પડે છે બોલનારનો આભાર. હું લાઉડસ્પીકર છું, મારી પાછળ જે પરમ તત્વ રહેલું છે, જે બોલે છે, જેને કંઈ કહેવું છે,
જેને કઈ કહેવું છે તમે એનો આભાર એનો માનજો, મારો બિલકુલ નહીં માનતો. હું તમને વિનંતી કરીને કહું છું, તમે આને નમ્રતા નહીં સમજતા, બિલકુલ નહીં. મારામાં નમ્રતા બિલકુલ નથી. ને મારા ગુરુ મહારાજ મને કહેતા હતા ને કે તારામાં મોટામાં મોટું દૂષણ કોઈ હોય ને, મોક્ષ અને તારી વચ્ચે બે આંગળનું અંતર છે. માન કથા ખરેખર છે, હું સમજુ છું કે હું જે કહું છું ને ઘણું કિંમતી છે, તમને સાંભળવા નહીં મળે. સમજી રહ્યા? ઝવેરાત તમારે જોવું હોય ને હેરી વિન્સ્ટન ની ન્યુયોર્ક ની ઓફિસ માં જઈને જોવું પડે. અને હું ઉછાળું છું, રત્ન ઉછાળું, ખરું કહું છું, સમજ્યા ને? એનું એ જો ત્રિભુવન બિગજી ને હેરી વિન્સ્ટન ની ઓફિસ માં હોય તો આપણને લાગે હા ખાલી 3 લાખ, ખાલી 7 લાખ રૂપિયા ની કે ડોલર ની બેગ ની કિંમત છે, ઝવેરાત કહેવાય. મને એક મહાત્મા કહેતા હતા, તારા જેવો બેવકૂફ કોઈ જોયો નહીં. સાચું છે, હું કાન પકડું, સમજા ને? કે તું આ ઉછાળે છે. મેં કીધું મારી આ કુટેવ પડી છે, હું એની સજા ભોગવી લે, હું એની ભોગવી લે. તમે સમજા ને? એ મહાત્મા તો એમ પણ કીધું કે આ બહુમૂલ્ય ચીજો નહીં, સમજા ને? તું આશા ના કરે, નહીં કે હિમાલય કોઈ આવે ચડીને, કોઈ મોટા મહાયોગી ને મળે અને એને આમાંની બે વાત કહે ને, પેલાનું જીવન સાર્થક થઈ જાય, પકડી લે. કોને કે તારી વાત પકડા તારી, કોઈ નહીં પકડે. એટલે હું તમને આ કહું છું કે તમે આનું બહુમાન તમે સમજો. તમને ન સમજાય ને માનપૂર્વક એને બાજુ પર રાખજો, એને બાજુ પર રાખજો. એ તો પંચ નમુક કરો, આ છઠ્ઠો નમસ્કાર છે. તબ પાવક પણા તો મુઠ્ઠી વાગે, મુઠ્ઠી વાગે અને અને પાપનો ભૂક્કો થઈ જાય. અશુભો પ્રયોગનો ક્ષય કેમ કરવો એ છે આમાં. દેવતત્વનું બે દેવતત્વનું કોમ્બિનેશન, 3 ગુરુતત્વનું કોમ્બિનેશન, સમજ્યા ને? એ એ એને ભેગું કરી અને જે આરાધનાનું બળ આવે છે પાપનો ભૂક્કો એ બોલાવે. નકર ઘડી જવાનું નથી, ગુણવાનો છે. યુ હેવ ટુ મલ્ટીપ્લાય વિથ યોર સેલ્ફ. આત્માના અસંખ્યાતા પ્રદેશો સાથે તમે કઈ રીતે ગુણી શકો, ગુણી શકો? ટુ મલ્ટીપ્લાય, હું ફરી રિપીટ કરું છું, ટુ મલ્ટીપ્લાય. ગણવાની વાત નથી, નવકાર નું ધ્યાન કરવાનું કીધું શાસ્ત્ર માં. નવકાર ને સ્વાધ્યાય કીધું, નવકાર એ જ પરમ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય નો અર્થ સ્વની અંદર એનું જોડાણ કરવું, પોતાની જાતમાં જોડાણ કરવું. મંગળાનંદ સભ્ય થી મંગળો જ મંગળો દસે દિશામાંથી શુભોપયોગ શરૂ થઈ જાય. અશુભોપયોગનો ક્ષય થાય, શુભોપયોગ શરૂ થઈ જાય. કુશલાનુબંધી પુણ્ય વરસવા માંડે, કુશલાનુબંધી પુણ્ય વરસવા માંડે, અવશ્ય વરસવા માંડે. તમે હરિયંત્રને નમસ્કાર કરો છો તેને, અરે શું બને તમને ખબર નથી ભાઈ. તમે ખુલ્લા મેદાનમાં જાઓ ને ડીપ બ્રીધિંગ કરો ને અંદર શું આવે તમને ખબર નથી. અંદર ઓક્સિજન આવે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, પરિવર્તન થાય. એ નવકાર ઇનર એક્સેલિંગ એન્ડ ઇનહેલિંગ છે, તમે ભૂલતા નહીં. મેને તમે એ અર્થમાં નવકાર લીધો નથી, અને મેં તમને એક ચાવી કહી છે, તમે કદી નહીં ભૂલતા. ભાવ જગતની અંદર તમે જે માનો છો તો જે ખુલે છે, નહીં તો નહીં ખુલે. દ્રવ્ય જગત ની અંદર હું નથી માનતો ઇલેક્ટ્રિસિટી માંથી શોક લાગે, સમજા ને? શું કોઈ મને કહેતા ના ખાવ અંદર ફટાક દઈને લાગે ને? સાત ભાવ સુધી ભૂલી જો ફરીથી, કારણ કે આમાં એ નિયમ છે તો શોક લાગશે. ભાવ જગત માં જુદો નિયમ છે, ભાવ જગત ની અંદર જુદો નિયમ છે.
કે તમે માનો છો કે આ એનર્જી મારામાં આવે છે, મારી અંદર પ્રસરે છે, હું એને એબ્સોર્બ કરું છું, એના એ શબ્દો કદાચ તમે વધારે ડીપ સમજો એ માટે તમને કહું. તમે નથી સમજતા માટે કહું છું, એમ નહીં માનતા. મંગલાણી છે શબ્દેથી અનુકૂળતાઓ આવી પડી. તમે કહો અનુકૂળતાઓ એટલે મોટસોપ કરવા? નહીં નહીં નહીં. તમે વિચાર કરો, હે પરમાત્મા ટાઈમ ક્યાંથી કાઢું, મારે થોડો વખત કાઢવો છે આમાં. તમે ત્રણ અઠવાડિયામાં ટાઈમ મળશે. હે ભગવાન મારે આ દેવું છે એટલે માતા પર ચિંતા રહે છે. છ મહિનામાં દેવું પતી ગયું હશે. લખી રાખતું મારે લખવાની જરૂર નથી, રેકોર્ડ થાય છે ને. મને કોઈ વાર બતાવજો તમે, તમે સમજ્યા કે નહીં? આજ વિડીયો કે કિરણભાઈ આ બકવાસ કરતા હતા તમે, ક્વિન્સના દેરાસરમાં બેસીને મારો કાન પકડજો તમે. તમે નહીં પકડી, માફ કરી. મહત્વની વાત એ છે ને કે હું તો જીનવાની કહું છું, મારી વાત તો કરતો નથી. અમારા ગુરુ મહારાજે મને એ પ્રતિજ્ઞા કરાવી હતી કે તારા ઘરની વાત ખુરશીમાં બેસીને નહીં કરતો. હું તો જીનવાની કહું છું એટલે મારો કાન પકડવાનો નહીં આવે. તમારે તમારો કાન પકડવો પડે. તમે એ અર્થમાં લીધું નથી લીધું, એટલે તમે સમજી રહ્યો કે તમારે એ એક્સેપ્ટ કરવું પડશે કે ઉપરથી આવી રહ્યું છે. ઘણી વિજ્ઞાને આજે પુરવાર કર્યું છે, સમજાય? કેટલી એનર્જીઓ અહીંયા આવી રહી છે. તમે માનો ના માનો એના ઉપર કઈ આધાર નથી. ત્યારે આપણે આ બેઠા છીએ ને એ અહીંયાથી વિશ્વમાં ટેલિવાઇઝ થઈ રહ્યું છે. અહીંયા મશીન મૂકવામાં આવે, તમે સમજાય ને, શું તો ઇન્ડિયામાં એ લોકો જોઈ શકે કે ભાઈ લેક્ચર આપે છે. વોશિંગ્ટન ડીસીમાં ક્લિન્ટન લેક્ચર આપતા હોય ને તમે અહીંયા જોઈ શકો. અને ન મૂક્યું હોય તો એ રેડિયેશન આવી તો રહ્યું જ છે, આવી જ રહ્યું છે. તમે અહીંયા બેઠા છો એમ, મેં તમને ઘણી વાર જેમ કીધું એમ મહાવિદ્ય ક્ષેત્રમાં ટેલિવાઇઝ થઈ રહ્યું છે. અને મહાવિદ્ય ક્ષેત્ર અહીંયા ટેલિવાઇઝ થઈ રહ્યું છે. તમે તમારી અંદર કોઈ દાડો વિચાર નહીં કે નથી કર્યો, કર્યો જ નહીં. આપણે બ્રેઇનને પણ કીધું, હૃદયને પણ કીધું, નહીં સંગર્ભા સિવાય, લેવા સિવાય, આપના લાભ સિવાય, પૂરેપૂરા સ્વાર્થ સિવાય બીજો વિચાર નહીં કરવો. જિંદગી ઘણી ટૂંકી છે, આપણે વિચાર એક જ કરવો. અને જે દારે આપણે ચાલી જઈએ છીએ એ દારે આપણને કઈ ખબર હોતી ને, સમજા કે જે પળ પ્રાપ્ત થઈ હતી સોનાની પળ વેડફી, સુવર્ણની પર જીન વેડફી નાખી. આપણે કોઈ દાડો આ વિચાર કર્યો એ કર્યો ને. એટલે અશુભ ઉપયોગનો ક્ષય શુભ ઉપયોગની શરૂઆત. એટલે મેં તમને કહ્યું એ અનુકૂળતા તમે વિચાર કરો એની જોડે. મને સમજાતું નથી કે કઈ રીતે હું સિદ્ધિ ગતિમાં રહેલા સિદ્ધોના શુદ્ધ આત્મ પ્રદેશો સાથે જોડાણ કરું. હે ભગવાન મને સમજાવો, હે સુત દેવતા મને અંદર કઈ 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 સૂજે. તમે જુઓ સો દાદા કરો, એક સો દિવસ આમાં શું ભર્યું છે ને તમને, પણ તમારે કરવું પડે, તમારે કરવું પડે. તરત જ તમને થશે કે ઉપર રહેલા એ અસંખ્યાતા આત્મ પ્રદેશો જેમના પરમ વિશુદ્ધ બની ગયા છે એવા સમજાને એ સિદ્ધ ભગવંતો મારામાં રહેલા મારા 8 રુચક પ્રદેશ મારા નાભિથી નીચે અહીંયા સ્વાધિષ્ઠાન ચક્રની અંદર આ અસંખ્યાત આત્મ પ્રદેશોને શુદ્ધ બનાવવામાં સહાય કરે. તમે સવારે ખાધું તું પચી ગયું ને, તમને ખબર ને? હું સાંજે ખાધું તું એ સવારે પચી જશે ને, તમને ખબર જ નથી. તમે કોઈ એવી પ્રક્રિયા શરૂ કરી દો કે તમારા શુદ્ધ આત્મ પ્રદેશો અંદર રહેલા 8 આત્મ પ્રદેશો તમારા અસંખ્યાત આત્મ પ્રદેશોને ઇન્ફ્લુઅન્સ કરે. ભગવાને બતાવ્યું છે, અમૂલ્ય બતાવ્યું, અમૂલ્ય
અમૂલ્ય વતન. સ્વયં પોતાના ત્રિમુખે અમને કહ્યું, હે ગૌતમ, માનવ ભાવ દુર્લભ છે, એમાં આ સંજોગો મળવા સમજ્યા ને મહા દુર્લભ છે, એમાં જીનવાણી સાંભળવા મળવી અતિ દુર્લભ છે. આ જીનવાણી એટલે આ પ્રિન્સિપલ, આ પ્રિન્સિપલ સાંભળવા મળવા, ડાયરેક્શન મળવી, આ પ્રિન્સિપલ એટલે ડાયરેક્શન છે. અહીંયા અમેરિકામાં તો ડાયરેક્શન નું બહુ મહત્વ છે, દરેક ફોનો ભાઈ તમારે ત્યાં આવવાની ભાઈ ડાયરેક્શન લખાવો. તમે ડાયરેક્શન આમાં કોને પૂછશો? શાસ્ત્રોએ કહેલી, તમારે ક્યાં મહાવીરમાં જવું છે, દેવલોકમાં જવું, તમારે ક્યાં જવું, નરકમાં જવું છે, નિગોદમાં જવું છે, ડાયરેક્શન. એ તમારે એ ડાયરેક્શન સમજવી પડશે, ઘણી મહત્વની વાત છે. અને અને શુભો પ્રયોગ, એક મારો મારો એક બહુ મોટો મિત્ર મને ગભરાય છે, નહીં કિરણભાઈ, શુદ્ધો પયો, તમે શુભો પયો, પુણ્યની વાત જ નહીં કરો, ફસાઈ જઈએ આપણે, પુણ્ય સોનાની બેડી છે. એ ભાઈ તમે નથી સમજ્યા, પુણ્ય પુણ્ય શુદ્ધો પ્રયોગમાં જવાની સીડી છે. પુનાતુ ધાતુ ઉપરથી પવિત્ર કરે તે પુણ્ય. અને એમાં તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમે સમજ્યા ને, સાતમા ગુણ સ્થાનક થી સમજ્યા, પુણ્ય આવે તો આવવા દેજો. આઠમા થી સમજ્યા ને, પુણ્ય ખસે છે, પુણ્ય જાય છે, એને પુણ્ય નો ખપ નથી, એને પુણ્ય નો ખપ નથી. તમે ને ગભરાવ, ઘરે રે, દેવલોક આવશે ને પછી શું થશે ને, અપ્સરાઓ આવશે ને, અને અને હું ગબડી પડી. અરે અરે, અક્ષરાઓ નહીં બુઝી જાય. એક મહા ઋષિ નારાયણ નામના હતા, ઇન્દ્રે ઇન્દ્રે એમના તપમાંથી એમને ચલિત કરવા માટે સમજ્યા ને, મેનકા ને ઉર્વશી ને બધી અક્ષરાઓને મોકલી, અક્ષરાઓ પાછી એમને કહ્યું ઇન્દ્રને કે મહારાજ, એમની નજીક આવતા એક એમનો ઓરા એવો છે ને, અમારી પોતાની અંદરથી કામના, અમારી અંદરથી કામના વિખરાઈ ગઈ. તમે સમજાય? તમે એ પુણ્યથી આટલા ગભરાવશો તો તમે કદાચ કોઈ તમારામાં હોય કે જે ગભરાતું હોય, તમે હમણાં અત્યારે હાલ ખપનું છે, એ સાધન છે. અત્યારે મારે કઈ બોલવું હોય તો જીભ મારું સાધન છે. હું કહું ના જીભ હોય ને, જીભ હોય તો બોલું, અને બોલું તો ભાષા દ્વારા એનર્જી પૂરી થઈ જાય. વચન ગુપ્તી જાળવવા જીભ જ કાપી નાખું, તમે કપાઈ જતો જીવ. તમે સુખદેવ નો વિચાર કરો, સમજ્યા ને. રંભાએ આવીને કહ્યું, જગતભરની અક્ષરાઓ બહારથી સુંદર છે, હું અંદરથી બહારથી બધી રીતે સુંદર છું, અને હું મને તમને અર્પણ કરવા આવી છું. સમજાય? હાથ જોડીને સુખદેવે કીધું, ફરીથી બીજો ભવ લેવો હશે તો માતા હું તારા ઉદરમાં આવીશ. તમે આ વિચાર કરો. પદમમ હવૈ મંગલમ, શુભો પ્રયોગ દ્વારા તમે તમે શુદ્ધોપયોગના શિખરમાં પહોંચી જશો. આઠમા ગુરુ સ્થાનક સાતને ઓળંગી જશો. સાતને ઓળંગ્યા પછી ત્યાં સુધી આ સીડી છે. આપણે અગાથીમાં જોવું હોય તો અહીંયા જોઈ છે, શુદ્ધોપયોગ અગાથી છે, શુદ્ધોપયોગ આ છે, આ સુષુમ્નાની સીડી છે, તમને ચડવી પડશે. પછી સીડી ઉપર ચડ્યા પછી કાઢી નાખજો, ફેંકી દેજો, ફેંકી દેજો, બેડી નથી. ઉપર ગયા પછી બેડી છે, આઠમા પછી એને એનો ખપ નથી. ચૌદમા ઉપર તો એને કરતાનો ખપ નથી. સિદ્ધિ ગતિ પ્રાપ્ત થઈ ગયા પછી પદમમ હવૈ મંગલમ, શુદ્ધો પ્રયોગ છે આ. શુદ્ધો પ્રયોગ છે, મેં તમને જેમ કહ્યું ને,
સમજાને શુદ્ધોપયોગ નું લક્ષ્ય રાખીને સતત અશુભોપયોગ દૂર કરો. મને દુર્ભાવ કરવો નથી, પ્રેક્ટિકલ વાત આ છે. તમે વિચાર કરો, વેર મજ્જમ ન કેણે, મારે કોઈ વેર રાખવું નથી. મને કોઈના માટે છ મહિના, છ જ મહિના મેં એ વાત પર ભાર મૂક્યો છે. બાકી જિંદગી નથી કેતો તમને, છ મહિના એ વિચાર કરો કે મારે કોઈ માટે દુર્ભાવ કરવો નથી. વેર મજ્જમ ન કેણી, મિત્ર મેં સબ ભૂએ તું, મૈત્રી થાય કે નહીં થાય, મારામાં એટલો બધો વિર્યલાદ નથી કે હું જગતના જીવો સાથે મૈત્રી કરી શકું. મારામાં એટલો નથી, ભગવાન વર્ધમાન સ્વામીમાં હતો એટલો બુજ્જે બુજ્જે ચંડ કહું છું, હું સાપને પણ કહી શકું ભાઈ નથી. પણ વેર મજ્જમ ન કેણે, જીવનમાં મને વેર કોઈ સાથે નથી રાખ નથી રાખ. છ મહિનાનો મેં એક એક્સપેરિમેન્ટ શરૂ કર્યો છે, કરો તો છ મહિના સમજા. કઈ 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 જુદું બન નવકારનું એક મંગલાચરણ મેં તમને જે આ કહ્યું સમજાને. આજના આપણા છેલ્લા વાર્તાલાપનું 1997 નો આજે છેલ્લો વાર્તાલાપ સમજા કે નહીં, એનું આજનું મંગલાચરણ આપણે કરીએ. વિતરાગો અસૌ ધ્યેયો ધ્યાયમાન્યા મુમુક્ષુભિઃ સ્વર્ગાપવર્ગ ફલદ. સ્વર્ગ અને અપવર્ગ ના એ ફળ આપે છે શક્તિ તેષામ તાદ્રશી. જેને મેં કીધું ને શેવિંગ ન કરાવ્યું અને દાઢી વધારી હોય ને આ અનુભવી મહાત્મા, તમને અનુભવી મહાત્મા મળ્યા નથી, તમને મળ્યા નથી. મેં તમને કહ્યું મને તો મળ્યા છે, મને ખબર છે, મને ખબર છે. અનુભવી શબ્દ પાછળ રહસ્યાર્થ શું છે અને મહાત્મા મહાત્મા કોને કહેવાય મને ખબર છે. સમજ્યા ને, આ કોઈ માન મહાત્માના શબ્દ છે. વિતરાગ સૌથી વિતરા રાગ દ્વેષ જેને છોડી દીધા ગયા એ ધ્યેય હોય. રાગ દ્વેષ અને મોહ જવો સહેલો નથી, નથી થયેલો. રાગ દ્વેષ અને મોહ જાય સમજાને અને કેવળ જ્ઞાન પ્રગટ થાય. કોઈ 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 ચૈતન્યની કોઈ જુદી ભૂમિકા છે. એને જો તમે ધ્યેય તરીકે રાખો, તમે કહો ભાઈ અમને તો કોઈ મળ્યું નથી, માનો તમે આવું કંઈક છે, તમે સમજ્યા કે નહીં, તમે એ માનો કે આવું કઈક છે. ચંદ્રકાંત મણિ એક એવો મણિ છે કે જે વડે જળની અંદર ભાગ પડી જાય. કોઈક રત્ન એવું આવે છે કાળો નાક કરડ્યો હોય અને એ રત્ન ત્યાં મૂકવામાં આવે ને તો રત્ન જેને ખેંચી લે, ખેંચી લે. તમે કહો મેં નથી જોયું, તમે જો માફ કરજો, તમે જોયું હોય તો તમે માનો, એમ હોય ને હું એમ કહું મેં જોયું હોય તો જ હું માનું. તમે મને કહી શકો કે ભાઈ તમારે દાદા નહીં હોય, મેં દાદાને જોયા નથી, મારા દાદા ક્યાં મેં જોયા, કિરણભાઈ મોહનભાઈ ને મોહનભાઈ ચુનીભાઈ, મને ચુનીભાઈની ખબર ને, તો મારે દાદા નહોતા અને ચુનીભાઈને કોઈ બાપ નહોતા. ચુનીભાઈ ખુતાલ છે ને તો ખુતાલ છે હતા જ નહીં, હતા નહીં. તમે કહેશો નહીં, મને મને ને તમને ખબર નથી એવી બીજાઓને ખબર છે. ઘણી વાતો એવી છે જેની ખબર છે. 20 વર્ષનો જૂનો રોટલો મળે મને ને તમને ખબર નથી, ખબર. રીખવદાસને ખબર હતી કે 20 વર્ષનો જૂનો રોટલો મળે એને ખબર હતી. મહત્વની વાત આ છે, આપણને ઘણી ખબર ન હોય કોઈ. તમે શ્રદ્ધા રાખીને આ માનો,
the vidra is a different level of the consciousness. Chetana ne koi tame nahi kalpeli judi bhumika. માથે હાથ દઈને કારણ સમજી તો ભગવાન ચૈત્ય બંધન કરું રામ ચાલ્યું છે. ગાડી ગાડી ઉપડી ને પછી બોરી વલી ઉભી ખાલી થઈ ગઈ ગાડી. તમે સમજ્યા કે જુદી વાત છે. ચૈતવંદન એટલે તમારી ચેતના ની ચૈતન્ય ની ભૂમિકા કેમ બદલાતી જાય. મેં તમને કહ્યું એમ તમે સંકલ્પ એ કર્યો આવતા અહીંયા તમને દર રોજ બદલાવો છું. સવારે ઉઠો તમારો પહેલો સંકલ્પ એવો હોય હું બદલાઈ જાઉં. હું એનો એ રહું નહીં, મને રહેવું નથી. આવતીકાલે કઈ 12મી તારીખ છે ને, મને કાલે 12મી તારીખે સવારે ઉઠું. એનો એ કિરણભાઈ મેં પેલો બળદ વેચી નાખ્યો. તમે સમજાય ને, મેં તમને કથા કહી, હું આજ કથા કહેવાનો નથી. બળદ ક્યારનો વેચી નાખ્યો? ના, દરરોજ એક હાથી મારવો, અહંકાર રૂપી હાથીને દરરોજ મારવો. મને અહંકાર કરવા જો, મને કરવો નથી ભાઈ. ના, હું આ છાણ કરતા તો વધારે ઊંચો છું ને નથી કરવો મને. હા, એ છાણ પણ કોઈ નજર ઉતારવા માટે, રાખ પણ કોઈ ચીજ સાફ કરવા કામ લાગે છે. બધી આ દુનિયામાં કઈ પણ નિરર્થક છે નહીં. કઈ વાત છે, આ દુનિયામાં કઈ પણ નિરર્થક તમે વિચારતો કરો. તમે તમે 6 મહિના 180 દ્વારા આ પ્રયોગ કરી શકો એમ નથી. અરે ન કરી શકો ને તો આને બહુમાનપૂર્વક બાજુ પડાય. તમે એના ઉપર અભાવ નહીં કરતા, કારણ એ અભાવ નહીં કરવાની તમને વિનંતી કેમ કરું છું? નહીં તો આ આ આ કોસ્મિક સિદ્ધાંત છે, ભવાંતરમાં નહીં મળે. ભવાંતરમાં છત માપતે આવું હું માનતો મળતે નહીં. તમે ભાઈ હશે, મને ખબર નથી. કોને ખબર? એ કોઈ મૂર્ખ કિરણભાઈ કહેતા હતા ખરા, મને નથી લાગતું. બસ બસ બસ, તમે એનો મારો અભાવ કરજો. હા, તમે એનો અભાવ નહીં કરતા. તમે એનો અભાવ કરશો તો ભવાંતરમાં એ તમને મળશે ને. વિતરાગ જો દેહ હોય તો તું દેહ હોય, દેહ આપણું દેહ વિતરાગ છે. દેહ એટલે હવે અત્યારે એ સમય નથી કે ધારણા ધ્યાન અને દેહ એ ત્રણની હું તમને વાત કરું. તમે સમજ્યા ને? પણ તમારી અંદર વિચાર જગતમાં અને ભાવ જગતમાં સમજાને જે વાત સતત રહેતી હોય તમારું ધ્યેય છે. તો જો વિતરાગ ધ્યેય હોય, ધ્યેય માનો મુમુક્ષુ ભી, જેને ઉર્ધ્વ માર્ગે જવું છે. મુમુક્ષુ એટલે ઉપર ને ઉપર જવું છે, એ મુમુક્ષુ છે. મોક્ષે જઈને જવું છે એનો અર્થ આ છે. તમે કહો ભાઈ આજે મુક્ત નથી, જો મારે દીકરીને પરણાવવાની છે, હજી મેં હમણાં નવી દુકાન કરી છે નથી. પણ તમે કહો હું એ માટે સમજા કે નહીં, શું જવાનો ભાવ રાખું છું. 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે આવતા ભાવે આ ભાવે નથી જો. જુદી વાત છે, બદલાઈ ગયો આખો ટ્રેન્ડ, એટીટ્યુડ બદલાઈ ગયો. મેં તમને કીધું 6 મહિનાના પ્રયોગમાં તમે એટીટ્યુડ બદલી કાઢજો. તમે નેગેટિવ એટીટ્યુડ લેતા નહીં. ગ્લાસમાં તમે અડધો ભાગ, ત્રીજો ભાગ ભરેલો હોય ને તમે કહેજો 1/3 ભરેલું છે, 2/3 ખાલી છે નહીં કહેતા. 2/3 ખાલી છે નહીં જોતા. હું જેને ભગવાનની ભાષામાં પોઝિટિવ એટીટ્યુડ કહું છું, આજે નહીં હમણાં નહીં 10 ભવે 20 ભવે 50, પણ ગમે ત્યારે મોક્ષે જવા જેવું છે. તમે એમ કહેજો, મારે ઉતાવળ નથી કરતી. તમે એમ કે તમારે ન જવો, તમે કહેજો 10 લાખ વર્ષે 10 લાખ ભવે જઈશ મોક્ષે. ભાઈ 10 લાખમાં ભવે તમે પાછું ફેરવજો બીજા 10 લાખ ભવે.
નેગેટિવ એટીટ્યુડ નહીં લેતા. હું ઘણી કામની વાત કહું છું. તો અહીંયા એમને એ કહ્યું કે મુક્ત જીવો જો ધ્યેય તરીકે વિતરાગને રાખે સ્વર્ગાપવર્ગ. સમજ્યા કે નહીં? સ્વર્ગ ને સ્વર્ગ નો અર્થ કોઈ ઉપર દેહ વિમાન હશે ને સમજ્યા ને અપ્સરાઓ પંખા નાખતી હશે? ના બેન, ના. બેટર એન્ડ બેટર, તમારું સોલનું બેટરમેન્ટ, તમારી તમારી અંદર રહેલી ઇન્ટ્યુશનનું બેટરમેન્ટ, તમારી ઇન્ટેલિજન્સનું બેટરમેન્ટ, તમારા સ્વાધ્યાયનું બેટરમેન્ટ, તમને દિવ્યતા પ્રાપ્ત થશે. દેવનો તાત્વિક અર્થ કોઈ હોય ને તો દિવ્યતા છે. દિવ્યતા તમને પ્રાપ્ત થશે. અને અપવર્ગ આ બધાને અંતે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ એવી ચૈતન્યની ભૂમિકા પણ પ્રાપ્ત થશે. સમજા કે? કારણ એ અહીંયા કહે છે વિતરાગનો નક્કી એવો સ્વભાવ છે. વિતરાગનો સ્વભાવ એની સન્મુખ તમે જઈને આ શ્લોક મહેનતી રચ્યો હો, તમે માનતા ને હા કે કિરણભાઈ પોતે રચીને આપણને? ના 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 ના, આ મહાપુરુષે રચેલો છે કે જેને અનુભવ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સના જે નિષ્ણાત છે એમને કીધું આનો સ્વભાવ એવો છે. અને હું ને તમે કહીએ નિરંજન નિરાકાર ભગવાન આપે તું લે તું, સમજાવ કે નહીં? હા કઈ નથી, એને પગે લાગવાથી શું મળે? પદ્માવતીને લાગીએ ને ઘંટાકરણજીને લાગીએ ને ચક્રેશ્વરીને ને માણીભદ્રજીને મોટું, તમે સમજ્યા ને? તું હા લાખોનું લિસ્ટ છે, એ બધા એમની સેવામાં છે. એમાં તો આવી જે કીધું ને સમજ્યા ને? સમજવાનો પ્રયત્ન કરજો. બારે ઠંડી હોય અને તમે આમ ધ્રુજતા હો ને ટાળ વાતી હોય ને સમજાય, સૂર્યની સામે જઈને ઉભા રહો ને ઓટોમેટિક તમારી ઠંડી ઉડી જાય, ટાળ ઉડી જાય. અને તમે આભાર માનો સૂર્યનો. અને તમે હું જઈને સૂર્યને પૂછું ને શું કે ક્વિન્સના દેરાસરમાં ભેગા થયેલા તમારું એ કે હું કોઈને ઓળખતો નથી, હું કંઈ કરતો નથી, સૂર્ય કરે? ના ના, સૂર્ય તમારી ઠંડી ઉડાડે. સૂર્યનો એ સ્વભાવ છે, એની નજીક આવનારની ઠંડી ઉડી જાય. વિતરાગનો એ સ્વભાવ છે, એની નજીક આવનારની સર્વકામનાઓ પૂરી થાય. સ્વભાવ છે. જયવીરાયની અંદર ગણધર ભગવંતોએ રચ્યું છે, એને લખ્યું સમજાને જયવીરાય. જો વિતરાગનો જય હોય મારા હૃદયમાં જગદગુરુ અને હું એને જગતના ગુરુ માનતો હોઉં, ઓ મમમ ત્વ પ્રભાવો, ઓ જો મને તમારા પ્રભાવ વડે. અરે ભાઈ એનો પ્રભાવ છે, કાંદામાંથી દુર્ગંધ આવતાનો એનો સ્વભાવ છે. અને કસ્તુરી ઢળી જાય ને તમાંથી સુગંધ આવે એનો સ્વભાવ છે. કસ્તુરી તમને સુગંધ નથી મોકલતી. ના આપણે કે એ કેવી રીતે કરે તો નિરંજન નિરાકર નથી સમજ્યા અમે, અમે નથી સમજ્યા. હું તમને ઠીક કહું છું. એટલે તો એ કહેવામાં આવ્યું કે ભાઈ દરેક આરાધના જે કરવી છે ને શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. એ શ્રદ્ધા એટલે તમને પ્રતિતિ ખાતરી થઈ નથી, પરંતુ આવું કંઈક મહાત્માઓએ વડીલોએ કંઈ કહ્યું છે માટે આમ હોવું જોઈએ. સમજ્યા ને? મારી માએ મને કીધું જ કાતર બાપ છે, મને ખાતરી નથી. મારો બાપ એ આ જ બાપ છે ને મને શું ખાતરી? માં કે ખાતરી. તમે ગુજારો એ વાત પર વિચાર કરે અને આપણે માનીએ છીએ કે માએ કીધું એટલે સાચું. તીર્થંકર રૂપી માતા એ કહ્યું છે 2500 વર્ષ પહેલા સમવત્સરમાં વર્ધમાન સ્વામીએ ગૌતમ સ્વામીને આ કહ્યું છે. એટલે સ્વીકારવું, 6 મહિના સ્વીકારવાનું છે. જિંદગી સુધી નથી કહેતો તમે, એક વાર પ્રયોગ તરીકે સ્વીકાર.
જો પ્રયોગ તરીકે તમે સ્વીકારશો, મેં તમને કહ્યું ને કઈ જુદું બન્યું, કે જે અર્થમાં મેં તમને કહ્યું ભગવાને કીધું છે, ચાર ઘાતી કર્મો વડે આ સંસારમાં ભવભ્રમણ છે, જ્ઞાના વર્ણીય આત્માનો અનંત જ્ઞાનનો કેવળ જ્ઞાનનો ગુણ ઢંકાઈ ગયેલો છે, સમજાય, દર્શના વર્ણીય આપણે આ સમગ્ર કોસ્મોસના અધિકારી ઉપર, મતક ઉપર, કોસ્મિક પર્સન થવાના છીએ, એ ગુણ ઢંકાઈ ગયો છે દર્શના વર્ણીય વડે, સમજાય ને, અનંત આનંદનો ગુણ ઢંકાઈ ગયો છે મોહનીય કર્મ વડે, અને વિર્યોલ્લાસ અંદર થી કઈ થનગનાટ થવો એ ઢંકાઈ ગયું છે અનંત વીર્ય નો ગુણ અંતરાય કર્મ વડે. તો મેં તમને એની ચાવી કીધી, તમે અહીંયા સંકલ્પ કરો, છ મહિનાનો જયારે પ્રયોગ કરો ત્યારે મારામાં પારાવાર, સમજાય ને, ભગવદ વાણી સાંભળવાની જિજ્ઞાસા હોવી જોઈએ, ક્યારે સાંભળું, સમય કાઢીને સાંભળું, કેન્સર થયું હોય તો દવા કરું કે ના કરું, ના ના એટલો બધો મને ઓફિસમાં ટાઈમ નથી ને છાપા જોવામાં ને ટીવી, અરે અરે મારે જીવવું હોય ને, હા તો પહેલો મેડિકલ સ્ટોરમાંથી મારી દવા લઈ આવું, તમને પોતાને એ ભાવ થવો જોઈએ. નાના વર્ણીય કર્મ દૂર કરવાનો એક હું તમારે અહીંયા પ્રબળ જિજ્ઞાસા, દર્શનાવર્ણીય કર્મ દૂર કરવાનો તમારી જવાબદારીનું ભાન, હું માનવી છું, હું માનવી માનવ થાઉં તો ઘણો, મારી જવાબદારી, આ પ્લેનેટ પરનું બીજ જવાબદાર નથી, અહીંયા મેં અહીંયા તો કાયદા કરું, હું આમ કરીને આમ ફેંકું ને રસ્તા માં થૂંકું ને પોલીસ પકડી જાય, એમાં અને ન પકડી જાય તો કોસ્મિક ઓર્ડર ના, આવા જ રૂલ છે, કર્મ પ્રકૃતિ એ બીજું કઈ નહીં પરંતુ વિશ્વ ગવર્નમેન્ટ કોસ્મિક ઓર્ડર ની પોલીસ છે. ના એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, તમે ગુનો કર્યો તો સજા કરવામાં આવે, તમે માફી માંગો ફરીથી હું નહીં કરું, સમજ્યા ને, તો એક વાર બે વાર જવા દેવામાં આવે. મોહનીય કર્મ ક્ષય પામે અને આત્માનો અનંત આનંદ નામનો ગુણ પ્રગટ થાય એ માટે સાત્વિક ચિત્ત પ્રસન્નતા તમે અનુભવો. બનાવટી મેં કીધું ને કે તમે બાથરૂમમાં જઈ બારણું બંધ કરી અરીસા સામે તદ્દન ખોટું ખડખડાટ હસજો 5 મિનિટ, હા 6ઠી મિનિટે તમારા હસવા ઉપર તમને હસવું આવશે, સમજી જાવ, આ હું નિરંતર નથી કેતો, વિજ્ઞાન આજે પુરવાર કરી રહ્યું, વિજ્ઞાને પુરવાર કર્યું, માણસ આમ ગંભીર થઈને જયારે બેસે છે ને એ વખતે એના 7 મસલ 7 વર્ક કરતા હોય છે, એ ગંભીર થઈને બેસે એના કરતા રડે તો સારું, કારણ કે જો રડે તો કે 22 કે 32 મસલ વર્ક કરતા હોય છે, પણ જો ખડખડાટ હશે તો 72 મસલ વર્ક કરતા હોય છે. તમને જે આપવામાં આવે છે ને વર્ક કરવા દો, કારણ કે દેહને સમજનારા ડોક્ટરો એ કહે છે જેનો ઉપયોગ નહીં કરો ને લઈ લેવામાં આવશે. હું મારો આ હાથ અહીંયા ખાપોટિયું બાંધીને 6 મહિના આમ રાખું તો પછી આમ થઈ જ નહીં શકે, અરે હું મેન્ટલ મારો ઉપયોગ ના કરું તો થઈ, મારો મેન્ટલ પછી વર્ક નહીં કરે, એ સમજતે કે આને ખબર નથી મારો, તો ખરું કહું તો તમને પ્રકૃતિ એ જે ચીજો તમને આપે છે એમાં પોઝિટિવ ચીજનો પોઝિટિવ તરીકે ઉપયોગ કરો, અને તમે આમાંથી અર્થ એ નહીં કાઢતા ભાઈ, એટલે તમને તમે સમજ્યા ને, આખા ગ્લાસમાં ત્રીજો ભરેલો છે એ જોવા, નહીં તો તમે કહેતો કિરણભાઈ તમે ઠીક કીધું, થપ્પડ મારવી જોઈએ બધાને, જઈને ઘરે પત્નીને મારું ને પછી બાળકોને, હાથનો ઉપયોગ થપ્પડ મારવામાં નતો કરવાનો, દાન આપવામાં કરવાનો હતો, કોઈનું કંઈ કામ કરી આપવામાં કરવાનો હતો, તમે નેગેટિવ વાત લેશો નહીં, એ તો પહેલાં
ભગવાને એટલે આખો માર્ગ સાધવા જ નો કીધો છે, કે તમે આખો સાધવા જ નો માર્ગ લો. કારણ કે આ મહત્વની ચીજો છે. ઘણી મેં ઘણી વાત તમને કહી છે, સમજાય ને? પછી વાર્તાલાપમાં મેં તમને ઘણું કહ્યું છે. મને સાર ભૂત અત્યારે જે કોઈ મને કોઈ મહત્વની જો યાદ આવે ને, તો એ અત્યારે તમને જેમ કહું છું, તમે આ સમગ્ર વિશ્વની અંદર મેં ખૂબ મહત્વની વાત તમને આ કહી છે, સમજાય ને? નિગોદ ઠાતે ઠાતે ને ભરેલું છે, દુર્ભાવો ઠાતે ઠાતે ને ભરેલા છે. આ બધાય સમજાય ને, સાડા પાંચ છ અબજ આ પૃથ્વીની જેટલી વસ્તી છે એ મગજમાંથી દુર્ભાવો કાઢે છે. એ બધા અહીંયા સ્ટોકમાં ભરેલા છે, સમજાય ને? પરંતુ એની અંદર જબરજસ્ત એવું અરહત તત્વ પણ ભરેલું છે. એ અરહત તત્વ પણ ઠાંસી ઠાંસી ને ભરેલું છે. બીજા પ્લેનેટ ઉપરથી જે અરહત તત્વ આવી રહ્યું છે, જે શાસ્ત્રમાં એક વસ્તુ આવે છે દિગંબર શાસ્ત્રોમાં, સમજાય ને? કે તીર્થંકર થનારા જીવો કઈ 32,000 કે 36,000 ની, મને હું પ્રયત્ન કરું છું, જો મળશે તો હું તમને એક્ઝેક્ટ કહી, પણ 32 કે 36 એવો આંકડો છે કે જે આગલા ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ બાંધે, પછી એને નિકાસિત કરે, સમજા ને? અને પછી મૃત્યુ પામીને કાં તો નરકમાં જાય શ્રેણીક ની માફક, અને કાં તો દેવલોક માં જાય, સમજાય ને? એ પોતાની અંદર થી સતા અને તીર્થંકર બને. ભગવાન મહાવીર સ્વામી ની માફક ત્રિશલા માતા ના ગર્ભમાં આવી અને નિર્વાણ પામ્યા ત્યાં સુધી એ આ હાલતમાં એ સતત એમના માંથી જગતના સર્વ જીવોનું હિત કરવું, બધાનું કલ્યાણ કરવું, દરેકને મોક્ષ પહોંચાડવું, આ ભાવ કરી રહ્યા છે. ભાવ ક્યાં ગયા? હું તમને પૂછું છું, આ એક વાત હું અત્યારે બોલું છું, આ શબ્દો ક્યાં ગયા? આ શબ્દો જો મેટર પાર્ટિકલ્સ ન હોત, તમે જૈન ધર્મનો સ્વાધ્યાય જો કર્યો હોય ને, ભાષા વર્ગના પૂતગલો જો ન હોય, તમે સમજાય ને, તો આ ઝીલી નહીં શકે. આ ટેપમાં આવત નહીં, હું તો નહીં આવું. આ ટેપ બોલશે ત્યારે તમને યાદ આવશે, ઓ પેલા કિરણભાઈ બોલે છે, ક્યાંથી આવ્યું એ? એ અત્યારે વાતાવરણમાં પડેલા છે. મેં તમને એક દાડો કહ્યું એમ, વિજ્ઞાન સર્મન ઓન ધી માઉન્ટ ગિરી પ્રવચન ઈસુએ આપેલું ફરીથી રિવાઈવ કરવા, રેકોર્ડ કરવા પ્રયત્ન કરે છે, રેકોર્ડ કરવા. કદાચ બીજા 50 વર્ષની અંદર તમને સંભળાશે કે ભગવાન મહાવીર સ્વામી 2500 વર્ષ પહેલા રાજગ્રહીના સમવસરણમાં બોલે છે. એ ભૂતગલો આમાં જ ભરેલા છે, આમાં જ ભરેલા છે. અમે એ ટેકનિક પાછળ ગયા નહીં, નહીં ગયા. મેં તમને કહ્યું ને, અમે પોતે, તમે સમજ્યા ને શું, અમે પોતે એક નાની ઉંદરડી જેવી રીતે ક્યાંકથી એને પાઉનો એક ટુકડો મળ્યો હોય, એ પોતાના દરમાં લઈ જતી હોય ને, આ રીતે જિંદગી પસાર કઈ કર્યું ને? તમે ખોજાડો આજે બેસી, આજે તો હવે નહીં, હવે આજે રાતે તો 11 વાગે ઘેર પહોંચશો, કાલે પરમ દાડે પેલે દાડે તમે બેસીને વિચાર તો કરો કે કઈ ભગવાન સામે ઉભા રહીને કહી શકીએ કે અમે આવું કઈક કર્યું છે. મેને તમે કઈ કર્યું છે? તમે જરા વિચાર તો કરજો, રિફ્લેક્ટ ઓન થાય, તમે વિચાર તો કરજો, આપણે કઈ કર્યું છે? અહીંયા ભરેલું છે ઠાતી ઠાતી ને. અમે એ પ્રયત્નો કર્યા. આજે અત્યારે બીજા પ્લેનેટ ઉપર શ્રીમંદર સ્વામી દેશના આપી રહ્યા છે, દિવસમાં 5 વાર દેશના આપે છે, અને એમના સાઉન્ડ વાઇબ્રેશન નીકળે છે. 2500 વર્ષ પહેલા ને મહાવીર સ્વામી ની વાણી પકડવા કરતા તમે શ્રીમંદર સ્વામી ની તો પકડો. આ કોમ્પ્યુટર એ માટે ક્ષમતા ધરાવે છે, તમે આનું ડેવલપમેન્ટ કરો ને, ભગવાન શું બોલે છે તમે સાંભળી શકો.
અમે પ્રયત્ન કર્યો ને, અમે નથી કર્યો, અમે પ્રયત્ન કર્યો નથી. 17-18 વર્ષ પહેલા અહીંયા વોશિંગ્ટન ડીસી ની અંદર એક મોટી કોન્ફરન્સ હતી, મને ખબર છે. દુનિયાભરના કોસ્મોલોજીસ્ટ, દુનિયાભરના કોસ્મોલોજીસ્ટો ને બોલાવવામાં આવેલા. એની અંદર બે રશિયન પણ હતા, અને એ વખતે તો રશિયા સાથે આપણા સારા સંબંધો હતા ને. કોમ્યુનિઝમ ની જોડે અમેરિકાને બનતું નથી. એ બે રશિયનો પણ હતા, સ્કેન્ડિનેવિયનો હતા, જર્મનો હતા, 14 જણા હતા. અને એમાં પ્રમુખ જે હતા ને, શું એ 89 વર્ષના એક અમેરિકન કોસ્મોલોજીસ્ટ હતા. એ ભેગા શા માટે થયા હતા એ તમને કહું. એ ભેગા ગંભીર વિષય માટે થયેલા, કે એવું જણાય છે કે ક્યાંકથી મેસેજો આવે છે પણ અમે ડીકોડ કરી શકતા નથી. હા, એ ડીકોડ કેવી રીતે થાય અને આપણે મેસેજ કઈ લેંગ્વેજમાં મોકલવા, કેટલો ગંભીર વિષય છે. નક્કી એમને એ કર્યું કે મેથેમેટિક્સમાં જ મોકલાય. આમ એટલે વિશ્વમાં ક્યાં ઇન્ટેલિજન્ટ બિંગ હશે તો એને સમજાય 2, આમ એટલે 5, આમ એટલે 4. કોમન લેંગ્વેજ કોઈ હોય તો મેથેમેટિક્સ જ છે. એના પ્રમુખે આ દાખલો આપ્યો છે. 14 જણા વોશિંગ્ટન ડીસીમાં, સમજાય ને, શરૂઆત થઈ તો એને કહ્યું કે ગ્રહસ્થો, હું તમને અવાજ કર્યા વગર તમારી ડાબી બાજુ નજર કરવાની વિનંતી કરું છું. અને એક ઉંદરડી આપણા લંચ માટે જે કઈ તૈયાર થઈ રહ્યું હશે, હા, એમાં એક પાઉનો ટુકડો લઈ અને આ રૂમમાં એક કબાટથી બીજા કબાટ નીચે જવાનો પ્રયત્ન કરી રહી છે. હું વર્બેટિમ એના શબ્દો તમને કહું છું. હા, શરમજનક છે. મને તો, મેં માથા પર હાથ દીધો. એને કહ્યું કે તમે જુઓ કેટલી મથામણ કરે છે. એ પેલા કબાટ પાસેથી આ કબાટ પાસે આવતા અને હજી એને બીજા 3 કબાટ, એ પાઉનો ટુકડો લઈ અને પોતાના દરમાં એને લઈ જવાનો છે. એમને કહ્યું, મારી 89 વર્ષની ઉંમર છે, મેં પોતે કોસ્મોલોજીની અંદર જ ધ્યાન આપ્યું છે. આને કોસ્મોલોજી તરીકે મોટા પ્રાઇઝ મળેલા છે. આ બધા વર્લ્ડમાં પ્રખ્યાત હતા, વર્લ્ડમાં પ્રખ્યાત હતા. એને કહ્યું કે આ વિશ્વની અંદર બીજા એવા કેટલાય પ્લેનેટો હોવા જોઈએ, એમ મને ખાતરી છે, કે જ્યાં આપણા કરતા ઘણી આગળ વધેલી ઇન્ટેલિજન્સ, કેટલી ઇન્ટેલિજન્સ આગળ વધેલી, આપણે એક પ્લેનેટ ઉપરના માનવીઓની આગળ આ ઉંદરડી જેમ એક પાઉનો ટુકડો એક ખૂણામાંથી બીજા ખૂણામાં લગાડવામાં એની બુદ્ધિ શક્તિ આવડત, આપણે એવી રીતે, સમજ્યા ને, શું અહીંયા સ્ટ્રગલ ફોર ધી એક્ઝિસ્ટન્સ ના છે તો વધારે ભેગું કેમ કર્યા કરીએ, સમજ્યા? આમાં આમાં પડેલ જ. અને આ ઉંદરડી આપણે શું સમજતી હશે કે આપણે કયા ગંભીર વિષય પર વિચાર કરવાનો? તમે વિચાર કરો. મને એ વખતે લાગ્યું, એ વખતે ના આખો આર્ટિકલ મેં એ વખત વાંચેલો છે. હું છેલ્લા 50 વર્ષથી ભગવાનના શબ્દો પાછળ રહેલું ઠોસ સોલિડ વૈજ્ઞાનિક તત્વને સમજવા માટે 50 વર્ષથી પ્રયત્ન કરું છું. હું વિજ્ઞાન એટલે જોઉં છું. તમે સમજો. મને એ વખતે લાગ્યું શ્રીમંદર સ્વામી પાસે અને ત્યાં રહેલા મનપરયોગજ્ઞાનીઓ, સમજાને, અને લબ્ધિઓ વાળા મહાત્માઓ, પૂર્વધારો, એની સામે અમે ઉંદરડીથી હીણ છીએ. ઉંદરડીથી હીણ છે. સમજાવું છું. જો મને આ નહીં સમજાય ને તો મેં તમને કહ્યું એમ, વીર્યાંતરાયનો ક્ષય કરવા માટે મારી પોતાની અંદર જે ઉત્સાહ આપવો છે, નથી ઉત્સાહ, ત્યાંથી આવી રહ્યા છે માર્ગમાંથી ખોટા. કિરણભાઈ જુઓ, અત્યારે આ પૂરું થાય તો તમે ચલો તો બતાવું, હું આવું.
હું આવું. ના ના ના, હવે તો કાલ તો મારે સવારના 8 વાગે જવાનું છે, પાછું પિસકાટ માં લેક્ચર આપવાનું છે, પછી છાપામાં જોઈ લઈશ. મરી ગયો, વિર્યંતરાય નો ક્ષય નહીં કરી શકું. ચલો હમણાં જાઓ, આ બધા લોકો ભાઈ ઉભું રાખજો, ચલો તમે જુઓ, તમે ટેસ્ટ કરી જુઓ તમારી સાથે, તમે તમારી જાતમાં ટેસ્ટ કરી જુઓ, તમને કેટલો ઉત્સાહ છે, કેવો ઉત્સાહ છે, કઈ ડિગ્રી નો ઉત્સાહ છે. તમને ઉત્સાહ તો છે નહીં તો સાંભળવા આવે જ નહીં. અરે હોય, તમે અહીંથી નજીક થી પસાર થતા હોય ને, અરે કે સાંભળ્યા, તો તમે ત્યાં કોઈ ભારત થી આવ્યું હશે અને ભાષણ આપતું હશે, સમજ્યા ને શું. એના કરતા ન્યુયોર્ક ટાઈમ્સ નું સેક્શન જોઈ લેજો, વધારે જાણવા મળે. પથાર થઈ ગયા, એ પથાર થઈ ગયા. મને જે કેવું છે તમે સમજ્યા છે ને, પછી આ કેવું છે સમજ્યા ને, વાર્તાલાપ હું પૂરો કરી. હા, તમે જો આમાંથી જે ચીજો પકડી શકો, તમે સમજ્યા ને શું. તમે 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 ન અનુભવ્યું હોય, તમે ન જાણતા હો, તમે ન માનતા હો, તો પણ હું તમને એક રિક્વેસ્ટ કરું છું, એક પરમ અરહત તત્વ, પરમ પરમાત્મા તત્વ, પરમ શક્તિ તત્વ તમે જે માનતા હો. મારો આગ્રહ નથી, ભગવાનનો આગ્રહ હતો નહીં કે તમે ઋષભદેવ, અજિતના, સંભવના, તીર્થંકરના નામ જાણો તો જ મોક્ષ મળે. તીર્થંકરને જૈન ધર્મનું નામ ન સાંભળ્યું હોય, નવકાર ન સાંભળ્યો હોય, એવા અનંતા જીવો મોક્ષ ગયા. અતીર્થ સિદ્ધમાં, સિદ્ધના 15 ભેદ છે એમાં, જેને નવકારની ખબર તો જૈન ધર્મ શબ્દ નથી થતો, એટલે એનો આગ્રહ નથી. પણ એવું એક તત્વ અહીં ભરેલું છે, એને પકડવાનું, ગ્રહણ કરવાનું, અંદર 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 લેવાનો, આપણામાં એબ્સોર્બ થઈ જાય. સખત વરસાદ વરસતો હોય અને આપણે એક વસ્ત્ર પહેરી અને વરસાદમાં પલળવા ઉભા રહીએ, ગરમી દૂર કરવા, તમે સમજ્યા ને. એ રીતે કામનાનું એક વસ્ત્ર હજી સંસારમાં રહેવું છે, સમજ્યા ને. પરંતુ અંદર રહેલા ઉકલાટને સમાવવા માટે, આ ઉકલાટ સમાવવા માટે હું પોતે આ આ વરસતા વરસાદમાં ના બચાને ઉભો રહો, એને શક્તિ તત્વને તમે ગ્રહણ કરો, તમે લેવો. આ વાત કહીને હું તમે હું પૂરું કરું છું. એના માટે હું વિજ્ઞાનનો એક દાખલો આપું. ઘણા વર્ષોથી મેં એક વાર કહ્યો છે, ઘણા વર્ષોથી સિન્થેટિક સી વોટર, સી વોટર દરિયાનું પાણી સિન્થેટિક બનાવવા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ જેવું જેટલા એલિમેન્ટ એમાં છે, જુદા જુદા બધા માઇક્રો મિલીમીટરની ગણતરીથી એને ભેગા કરવામાં આવ્યા. વર્ષોના પરિશ્રમે એમને એમને સમજાને એવું એક સિન્થેટિક સી વોટર તૈયાર કર્યું, કે જે સિન્થેટિક સી વોટર બિલકુલ તમે એ અને ખરું દરિયાનું પાણી એ બેને મેળવો ને કઈ ભેદ ના. મોટો વાંધો એ થયો કે જલચર જીવો આમાં જીવતા, જયારે પાણીના જીવોને, માછલા ને કરચલા ને એમાં મૂકવામાં આવ્યા ને, તરત મરી જાય. વૈજ્ઞાનિકો ભારે મૂંઝવણમાં. અને બન્યું એવું એ લોકોને કઈ સૂઝ્યું ને. બીજી વાર પાણી બનાવ્યું છે. હું કઈ 15-20 વર્ષના પ્રયોગની આ વાત કરું છું, અને 20 વર્ષના પ્રયોગની વાત મારે 2 મિનિટમાં પૂરી કરવાની. કઈ બન્યું. હવે એક વખતે એવું બન્યું કે એમને સિન્થેટિક સી વોટર બનાવેલું, સમજ્યા ને શું. અને એક પાત્રની અંદર ખરું સી વોટર હતું. એક વૈજ્ઞાનિકનો આમ હાથ લાગ્યો ને એ પેલું પાત્ર આમ જરાક આવ્યું, કે એમાંથી કેટલું પાણી નીચે સિન્થેટિકમાં પણ હર કે આ તો સિન્થેટિક હવે એને કામું થઈ ગયું. તમે એક વૈજ્ઞાનિકે શું 3-4-5 માછલીઓ લઈને આમાં મૂકી, ચિપલ
પાણીના ચીકોડામાં મૂક્યા જીવવા લાગે એ લોકોને આશ્ચર્ય થયું. એમને લાગ્યું પેલાથી બન્યું હશે. બીજો પ્રયોગ કર્યો, પાછું સિન્થેટિક વોટર બનાવ્યું અને ઓરિજિનલ સી વોટરમાંથી એક ચમચી લઈને એમાં નાખ્યું, પછી બીજું વધારે નાખીશું, આખો ગ્લાસ ભરીને નાખીશું, એક નાખ જેવું નાખ્યું ને અને અને કરચલા અને બીજા દરિયાઈ પ્રાણીઓને એમાં જેવા નાખ્યા ને બધા જીવા લાગ્યા. પછી આજે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય છે, આજે વિજ્ઞાન સી વોટર સિન્થેટિક બનાવી શકે ને. તમે પ્લીઝ મને મુંબઈમાં સમાચાર આપજો, કારણ કે મારે હું એમાં ઇંતજાર છું. તમે સમજ્યા ને શું? આટલું પણ જો સી વોટર સાથે ખરા સી વોટર ને આટલા ને જો આ સિન્થેટિક સાથે ભેળવવામાં આવે ને બધું સી વોટર બની જાય. એમ આપણા આ ભૌગોલિક ભાવો સાથે પરમાત્મ તત્વના ઓરિજિનલ બ્રહ્મ ભાવને અર્હત તત્વને સમજ્યા ને, પરમાત્મ તત્વને જે કંઈ હોય સી વોટર શું છે વૈજ્ઞાનિક કોઈ બાપરા નથી જાણતો, નથી જાણતો. ઇલેક્ટ્રિસિટી માટે પૂછવામાં આવ્યું ને કે આ ઇલેક્ટ્રિસિટી શું છે, હા આ બલ્બ શોધી કાઢના આલ્ફા એડિસને કીધું, હું પણ એ જાણતો નથી, કોઈ નથી જાણતો એનો ઉપયોગ શું થાય, હાઉ ઇટ વર્ક, આપણે આટલું જ જાણીએ. પરમાત્મા તત્વ શું છે આપણે જાણતા નથી જાણતા, સમજ્યા ને. એ તો ભગવાનના માર્ગે જઈએ તો જ જાણી જતા. વર્તેલા હું પૂરો કરું છું, હવે તમે અંતે મંગલિક પછી કરી ભાઈઓ અને બહેનો, આજે જે કિરણભાઈના પ્રવચનોનો છેલ્લો દિવસ છે, બિફોર વી કન્ક્લુડ પૂર્ણાવધિ કરીએ પહેલાં જે કોઈ ભાઈ બહેનોને ભાઈ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી હોય તો જે કંઈ રીતે કહેવું હોય તો કહી શકે છે, તો જે કોઈ કહેવું હોય તો કહી શકે. પૂજ્યભાઈ આપણને 1986 ની અંદર સૌ પ્રથમ ભાઈને ત્યાંના ન્યૂજર્સીના દેરાસરમાં સાંભળેલા અને પછી આપણે અહીંયા એમના 87 ની અંદર પર્યુષણ નક્કી કરેલા અને પર્યુષણ દરમિયાનથી આપણને દરેક વર્ષે જનરલી એક મહિનાના સ્વાધ્યાય કરાવવા આપણને અહીંયા આપે છે. આપણને એકને જ નહીં, અમેરિકાની અંદર ઘણી બધી જગ્યાએ આજે 81 વર્ષની ઉંમરે પણ આરામથી આપણે બધા પગ કેટલા બધી વાર ફેરવતા હોઈએ છીએ, પલોઠી વાળીને એક સરખી રીતે બેસી પોતે તો નથી શકતો, ખરેખર અડધો કલાક થાય ત્યાં તરત જ પગ ફેરવવા જોઈએ છે. ભાઈ આટલી સરસ તંદુરસ્તી જાળવીને પરમ કૃપાળી પરમાત્માની અસીમ કૃપાથી આટલી ઉંમરે પણ આપણને આટલો ધર્મ લાભ આપવા આવે છે એ માટે આપણે સૌ એમના ખૂબ જ ઋણી છીએ. હું એમને ફરી ફરી વિનંતી કરું કે આવતા વર્ષે પણ ન્યુયોર્ક જૈન સંઘમાં ભાઈ તમે અહીંયા પધારો તો એ અમારા સૌની વિનંતી છે. અને પરમ કૃપાળી પરમાત્માને પણ પ્રાર્થના કરું કે આપણું જીવન ખૂબ ખૂબ ધર્મમય થાય એ જ પ્રાર્થના. આ વર્ષના 26 સ્વાધ્યાયમાં પૂજ્યભાઈએ તેમની આગવી શૈલીમાં અને ઉત્સાહપૂર્વક સમ્યક જ્ઞાનની છૂટે હાથે લણણી કરી છે અને આપની પાત્રતા સમજી તેમનાથી જેટલું અપાય તેટલું આપવામાં કશું બાકી નથી રાખ્યું, તે બદલ હું તેમનો હૃદયપૂર્વક અત્યંત આભાર માનું છું. ખરા અર્થમાં કહું તો તેમનો મારા ઉપરનો ઉપકાર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અત્યાર સુધી આપણામાંના સૌએ યથાશક્તિ ધર્મ કર્યો હશે, પણ પૂજ્ય ભાઈએ આપણને ધર્મનો સાચો અર્થ અને ધર્મનો મર્મ સમજાવ્યો છે. આપણને દરેક વસ્તુ અલગ રીતે જોવાની એક નવી દ્રષ્ટિ આપી છે. પૂજ્ય ભાઈની વાણીમાં જ કહું તો, ચલત ચલત ચલતો ભયો કો ન બતાવે ધામ, પેડે મેં સદગુરુ મિલે પાવ કોસ પે ગામ. પૂજ્ય ભાઈએ આપણને આત્મીય સમજી આપણા જીવનને
સાચા અર્થમાં સફળ કેમ બનાવવું તેનો સાચો માર્ગ બતાવ્યો છે, એક નવી ડાયરેક્શન આપી છે. પૂજ્ય ભાઈએ આપણને પરમ તત્વને પામવાની ઘણી ફોર્મ્યુલા અને ચાવીઓ આપી છે, પરંતુ જેમ દર્દીને ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે પણ દર્દી તે પ્રમાણે દવા ન લે તો રોગ દૂર ન થાય, તે પ્રમાણે પૂજ્ય ભાઈએ આપણને ભવ ભવના રોગ દૂર કરવાની ફોર્મ્યુલાઓ આપી છે. હવે તેનો ઉપયોગ કરવો તે આપણા હાથની વાત છે. પરમાત્મા આપણને સૌને તે માટેનું અદ્ભુત બળ આપે તેવી હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. અંતમાં પરમ કૃપાળ પરમાત્મા પૂજ્ય ભાઈને સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય આપે અને આપણને તથા અન્ય સાધર્મિક ભાઈઓને અને બહેનોને તેમના જ્ઞાનનો લાભ લાંબા સમય સુધી મળતો રહે તેવી હું પરમ તત્વને પ્રાર્થના કરું છું. જય જીવન. પરમ પૂજ્ય ભાઈ તથા સ્વાધ્યાય ભાઈઓ તથા બહેનો, પૂજ્ય ભાઈએ 26 દિવસના સ્વાધ્યાયમાં અસ્ખલિતપણે જીનવાણીની અમૃત વર્ષા કરેલ છે, તે માટે આપણે સર્વે તેમના અત્યંત ઋણી છીએ. આપણા સર્વે ભાઈ બહેનો પ્રતિ હું તેમનો આભાર માનું છું. આપણા અવભાગ્ય છે કે પૂજ્ય ભાઈ જેવા પથદર્શક આવા સમયમાં આપણને મળેલ છે. પૂજ્ય ભાઈ અને પરમ કૃપાળ પરમેશ્વરની આપણા પર અસીમ કૃપા છે કે ભાઈ આપણને ધર્મના ગૂઢ તત્વો રોચક કથાની શૈલીમાં સમજાવે છે. મારી પાસે પૂજ્ય ભાઈનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી. સમણ સૂત્રમાં એક ગાથા છે કે તેનો અર્થ એ રીતે છે કે જેવી રીતે આંધળા માણસ માટે સેંકડો હજારો કરોડો દીવાઓ પણ નકામા છે, જોઈ શકતો નથી, તેવી રીતે વ્યક્તિમાં શાસ્ત્ર અસંખ્ય શાસ્ત્રનું જ્ઞાન હોય પણ આચરણ ન હોય તો શું કામનું, ધર્મના માર્ગે આચરણ ન કરી શકે તો શું કામનું. પૂજ્ય ભાઈએ તો આપણા પર જીનવાણીની અવિરત વર્ષા કરેલ છે, પણ તેને આચરણમાં ઉતારવું અને આપણા જીવનમાં એપ્લાય કરીને આપણા જીવનનું ટ્રાન્સફોર્મેશન કેમ કરવું તે આપણા હાથમાં છે. મને લાગે છે કે આપણે પૂજ્ય ભાઈએ આપેલ જ્ઞાનને આપણા જીવનમાં યથાશક્તિ એપ્લાય કરીને જ તેમનું ઋણ ચૂકવી શકીએ. આ ઉદ્વગામી પરિવર્તન પૂજ્ય ભાઈએ જણાવ્યું છે તેમ આપણા પુરુષાર્થી અને પરમાત્માને સાથે રાખીને જ લાવી શકીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપણા બધાના જીવનમાં જીવનના ઉર્ધ્વગામી બનાવવામાં સહાય કરે તે પ્રાર્થના કરું છું. ઈશ્વર પૂજ્ય ભાઈને પૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ બક્ષે અને તેમની પાવનકારી ધર્મમય વાણીનો વધારેમાં વધારે લોકોને લાભ મળે તેવી પરમાત્મા પ્રાર્થે પ્રાર્થના કરું છું. પરમ કૃપાળુ દેવ જે કહે છે એવા સત્પુરુષ છે. એ પરમ કૃપાળુ દેવ જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત કરનારો એવો ઉત્તરા પુરુષનો મૂળ માર્ગ આપશે મધ્ય અનંત કૃપા કરી મને આવ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા હું સર્વથા અસમર્થ છું. વળી આપશ્રીમાં કંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રષ્ટ કરો, જેથી હું મન વચન કાયાની એકગ્રતાથી આપણા ચરણાંગીનો નમસ્કાર કરું. આપણી પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના અમુક દળની ઉપાસના મારા હૃદયને વિશે ભોપની નથી જાગ્રત રહો એટલું માગું છું. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. શુદ્ધ ગુપ્ત ચૈતન્યગણ સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કે એટલું કર વિચાર તો પામ. સંત ચરણાશ્રય વિના સાધન કર્યાણે પારણ તેથી પામ્યો, બીજો ન હોય જેને આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યો એવા તત્વ છે. સાધર્મિક ભાઈઓ અને બહેનો, આજે આપણો 1997નો ભાઈની સાથેનો ધાર્મિક મહોત્સવ પૂરો થાય છે. ભાઈની આપણા ઉપર અનંત કૃપા છે. મારા જેવા કેટલાક લોકો માટે આ મહોત્સવ ચાલુ થાય છે. તમને લોકોને ભાઈની વાતો માટે તો શું કહેવું, તમે બધા લોકો જીવન સાક્ષી છો. આપણે જિંદગીમાં ઘણા લોકોને સાંભળ્યા, પ્રેસિડેન્ટોને સાંભળ્યા, ચીફ મિનિસ્ટરને સાંભળ્યા, આપણે ઘણા ધર્મપુરુષોને બી સાંભળ્યા, પણ ભાઈ જેવી વાણી હજી સુધી ક્યારેય સાંભળી નથી અથવા કદાચ સાંભળવા બી નહીં મળે. આપણે ઘણી વખત અહીંયા લોકો બહારથી વિઝિટ કરતા હોય અથવા ઇન્ડિયાથી વિઝિટ કરતા હોય, એ લોકોને જોઉં છું અને એ લોકો બી સહમત થાય છે કે ભાઈ જેવી વાણી એ લોકોને અહીંયા કે ઇન્ડિયામાં બી સાંભળવા નથી મળેલી. અને પછી એ લોકો ભાઈને પૂછતા હોય કે ભાઈ તમારા ગુરુ કોણ છે. એટલે કહેવાની વસ્તુ એ છે કે ભાઈની જે વાણી છે
એમાં લોકોને આશ્ચર્ય થાય છે કે આવી વાણી ક્યાંથી મળે છે. હવે આ જે ગુરુની વાત નીકળી એના ઉપરથી તમને એક બીજી વાત કરું કે તમે જો જિંદગીમાં કોઈ સદમિત્ર કે ગુરુભાઈ કે સદગુરુ શોધતા હોય તો તમારે ક્યાંય આગળ જોવાની જરૂર નથી. તમે જો માનો તો એ સદગુરુ આપણી સામે જ છે. આપણે ઘણીવાર આપણી જાતને બહુ બુદ્ધિશાળી માનતા હોય એટલે આપણે જ્યાં હોય ને ત્યાંથી આગળ જોતા હોય, પણ એવી રીતે આપણી જિંદગીઓ અને ભવોના ભવો નીકળી ગયા. પણ તમે જો માનો તો સદગુરુ આપણી સામે જ છે, કારણ કે ભાઈ જેવી આટલી લાગણી અને આટલી કરુણાથી અને આપણે આપણા માની અને આવી વસ્તુ કહેવાવાળા જિંદગીમાં બહુ ઓછા લોકો મળે છે. બસ બીજું તો ભાઈની તબિયત માટે ઘણી બધી શુભેચ્છા અને પરમ પરમાત્મા સાથે પ્રાર્થના કરીએ છીએ. બીજું તો નહીં પણ ભાઈ પાસે ખાલી 10 વર્ષનું કમિટમેન્ટ જોઈએ છીએ કે તમે 2007 સુધી આવતા રહો. આમાંથી ઘણા લોકોએ બહુ એનો સ્વાધ્યાય વહેલાથી ચાલુ કરેલો છે, મારા જેવા લોકોએ ઘણા પાછળથી ચાલુ કરેલો છે. એટલે 2007 સુધી આવે અને પછી ભાઈ આરામ કરે તો વાંધો નથી. પણ એમાં થોડો ઉમેરે કરું કે 100 વર્ષની તમારે આપણે અહીંયા જ ઉજવીએ એવું કરીએ છીએ. આપણો સ્વાર્થ ને આપણી ગણતરી રાખીએ છીએ ત્યારથી ખબર નહીં, પણ એ રીતે મનમાં એવું સૂજી ગયું કે આમની પાસેથી આપણને મળશે. અને મને તો મોટો ફાયદો એ છે કે મને તો એકલાને મળ્યું છે, પણ મારા કુટુંબને પણ એટલું જ મળ્યું છે. છોકરીઓ તો જયારે દાદાજી મળી ગયા છે, ખરેખર મારા બાપુજી જો જીવતા હોત એ પણ ના આપી શકતા હોત, તેથી પણ વધારે એમને એમની પાસેથી મળ્યું છે. એ તો એ બધી જગ્યાએ જાય છે, દર વર્ષે 35 સ્વાધ્યાય થાય છે, એમાંથી એ લોકોને પણ એટલો ખજાનો વધતો જાય છે. બધા જ એ લોકો કહે છે કે આ તમને ક્યાંથી મળે છે, ક્યાંથી મળે છે. છોકરીઓ કહે છે કે અમે તો ત્યાં સાંભળ્યું છે, ભાઈ કીધું કે આપણે 35 સ્વાધ્યાયમાં ગીત લેશું અને એ સમજીને જ્યાંથી ગાઈએ છીએ ત્યાંથી એમાં અમને પણ ખૂબ આનંદ આવે છે, સાંભળનારને પણ આનંદ આવે છે. આ આપણે એક બધાને મારી પોતાની અંગતની વાત કરી મેં, પરંતુ આપણે જે અત્યારે આપણે વિચાર કરીએ વધારેથી તો આપણે દરેક વખતે જીવનના દરેક ક્ષેત્રે કે દરેક પ્રગતિ કોઈ પણ પંથે આપણે દરેક વખતે કંઈક ખૂટતું એવું લાગે છે. જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં કંઈક ખૂટે છે, એની શોધ માટે જઈને આપણે રખડતા હોઈએ છીએ. કોઈક વાર મળી જાય છે તો એનો આનંદ છે, આનંદ એટલો પણ પૂરતો નથી થતો કારણ કે એ સાચવી નથી શકતો. એટલે ભાઈ વારે વારે આવીને આપણે જેમ હેમરિંગ કરે રોજ સવારે તો આપણે બરાબર યાદ રહી જાય, એમ દર વર્ષે આવે છે. ભલે આપણે આપણી પાસે સાથે લગભગ મહિનો રહે છે, પણ એની જે શક્તિ એનો જે પેલો એનો જે પાવર જે છે આપણી પાસે લગભગ આખું વર્ષ હતો એથી પણ વધારે ચાલ્યા કરે છે. અને જે પ્રશ્નો એમાંથી ઘણા ઘણા નાના નાના પોઈન્ટ છે, મને તો એવા કેટલા યાદ આવે કે વખતે બોલવા માંડીએ તો પૂરા ન થાય એટલા બધા યાદ આવે છે. પણ નાના એક બે પોઈન્ટ પણ જે પણ આપણે જે પકડી લેશું એની અંદર વધારે ઊંડા જાય. ભાઈ વારે વારે કહે છે કે તમે જાઓ અંદર જાઓ તમારું ખુલી જશે. પહેલાં અમે સ્વાધ્યાય શરૂ નહોતો કર્યો, એમને કીધું 2-3 વર્ષ સુધી કીધું કે તમે શરૂ કરો, અમે ખાલી 1 વર્ષ માટે પ્રયોગ માટે થયો, એમાંથી પણ અમને બધાને ખૂબ જ મળ્યું છે. અને એ ત્યારે દરેક વખતે યાદ આવે કે તમે અંદર જશો ખુલી જશે. ખુલી જશેનો અર્થ કંઈ આપણે એવું નથી કે ચાલો કે ઉપરથી કંઈ બહારથી આવી જશે, આપણે આખો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. અને જીવન બદલાવું કદાચ એમાં ટાઈમ ઘણો કાઢી રાખશું કાંઈ નહીં, એક દ્રષ્ટિ જો બદલાવવામાં કોશિશ કરશું ને તો જીવન એની પાછે બદલાતું જ જાય છે. એ બધા મહાપુરુષોનો અનુભવ છે અને એ જ આપણને બધાને પણ એ પ્રાપ્તિ થાય કે આપણું પણ દ્રષ્ટિકોણ આજથી પણ અત્યારથી જ બદલાવાનું શરૂ થઈ જાય. રોજે રોજ ભાઈ કહે છે એમ કે રોજે રોજ નવા જ છે, ગઈકાલના તો ભાઈ ગુજરી ગયા, આજથી શરૂ છે. આજથી શું કામ પાક અલગ પહેલાંના તો એ પણ ગુજરી ગયા. એટલી બધી આપણે સજાગતા સાથે આપણું જે જીવન બધા ઊંચે માર્ગે બધા એવું સમજ જાય એવી પ્રાર્થના. અને તે ભાઈનું પણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને દીર્ઘાયુ ભગવાન પાસે આપણું મળે એમ તો પ્રાર્થના કરું છું. જો ગુરુ કૃપા
ભાઈને આશીષ નો ફૂલ ચાલો સાથે મળી સૌ આજ કરીએ.
આપના ગુરુ અને આપના પ્રભુ આપની સાથે છે, જન્મ જન્મ તમારી સાથે રહેશે, જન્મ જન્મ તમારું કલ્યાણ કરશે. આ જગતનો કોઈ માનવી, કોઈ પ્રાણ, કોઈ જીવ તમારું કોઈ કશું કર્યું છે. આ મહાવીર આજે બેસો એની પાસે, તમને બધી વાત કરશે. મને તો કરે છે, હું તમને પણ કહું છું કે કરશે. આ દાદા આદેશોના ભગવાન આજે પણ તમારી સમક્ષ છે, એનો અનુભવ કરો. એ કોઈ ઉપરની વાત નથી, તમારી અંદર બેઠેલો ગુરુ, તમારો દાદા આદેશોના કા તમારો આત્મા, એ જ દાદા આદેશોના અનાશ્રણે જજો. જન્મ જન્મ તમારી સાથે આવશે અને એને કોઈ કશું કરી શકશે નહીં. અને આ જે ભાષા છે તમારી વાણી, એ વાણી અહીંની જ રહેવાની છે. પણ જન્મ જન્મની જે વાણી છે એ આ અંદરનો વાત છે, અંદરનો આત્મા છે. મહાવીરે પણ આ વિતરાગતાની ભૂમિકામાં બહુ સરસ અભ્યાસ કરાવ્યો છે. એ અભ્યાસ આપણે જે ચોક્કસ આજે છ ઘસાયો છે, આશ્વનાથ પ્રભુનો જે સર્પ, એ આપણે અહીંયા જ રહેવાનો છે. જેવા આપણે અહીંયા આવીશું એ આપણી સાથે જન્મ જન્મ આપણી સાથે રહીશું. એને એટલે મહાવીરે કહ્યું, મહાવીરે પોતે કહ્યું, વિતરાગતામાં ચાલો, કસાય તો અહીંયા જવાના છે. કસાયને કોઈ દૂર કરી શકશે નહીં, હું કોઈ કરી શકવાની તાકાત નથી કોઈની. અને આ જે તમારા ગુરુજી હતા એ તો દુનિયાવી ગુરુ, પણ જે તમારો સાચો ગુરુ છે એ તમારી સાથે છે. જન્મ જન્મ તમારી સાથે, તમારો જન્મ જન્મ કલ્યાણ કરશે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. બીજા કોઈને પૂજ્ય ભાઈ શ્રી કિરણભાઈ, સાદરની ભાઈઓ અને બહેનો, જો કે આ વખતના સ્વાધ્યાયમાં માત્ર બે કે ત્રણ દિવસ આવવાનો અવસર મળ્યો છે, સંજોગો સાથ આવી શક્યા નથી, તેથી ભાઈની માફી માગી લઉં છું. હંમેશા ભાઈએ ઘણી ઘણી ચાવીઓ આપી છે, કેટલીક ચાવીઓ અહીંયા સમજાણી છે, કેટલીક ઘરે જઈને સમજાણી છે, અને કેટલીક હજી નથી સમજાણી, કદાચ ભવિષ્યમાં સમજાશે. આપની વાણી એટલી બધી ગોળ હોય છે, જે સાંભળવી બહુ સહેલી લાગે છે, દેખાવામાં બહુ સુંદર લાગે છે, પણ સમજાવવામાં એટલી અત્યંત મુશ્કેલ લાગે છે. અને જો સમજાવવામાં એટલી મુશ્કેલ લાગતી હોય તો આચરણ કરવામાં કેટલી મુશ્કેલ હોઈ શકે એ સમજી શકાય અને અનુભવી શકાય એવી વાત છે. તેમ છતાં એક વાત આપને બહુ સરસ જમી ગઈ અને એ ખરેખર હૃદયમાં બેસી ગઈ કે દરરોજ એક હાથી મારવો, દરરોજ એક બળદ વેચી નાખવો અને નૃત્ય કરવું તો લક્ષ્ય સોનાવહર આપે તેની સામે નૃત્ય કરવું, આ વાત ખરેખર ખૂબ જ ગમી. અને જો આ ત્રણ વસ્તુ જીવનમાં ઉતરી જાય તો હું માનું છું કે ભાઈના જે 26 પ્રવચનો છે, સ્વાધ્યાય છે, એનો ખરેખર સાર મારા માનવા પ્રમાણે આ જ છે કે દરરોજ અહંકાર રૂપી એક હાથી મારવો, દરરોજ એક બળદને વેચી નાખવો, એટલે આપણા જીવનમાં જે ગઈકાલ હતી એના રાગ દ્વેષ ભૂલી જવા, હંમેશા નરેશથી નવું જીવન શરૂ કરવું, હંમેશા જીવનમાં પ્રભાત લાવવી, અને છેલ્લે લક્ષ્ય સોનામોર આપે તેની સામે જ નૃત્ય કરવું. અને તેવી જો તાકાત હોય તો જગતના વિતરાગ પ્રભુની તાકાત છે. અને જો ઝૂકવું અથવા નૃત્ય કરવું કોઈની સામે તો હંમેશા પરમાત્મા સામે જ ઝૂકવું અને પરમાત્મા સામે જ નૃત્ય કરવું. ખરેખર આ વાત ભાઈને ખૂબ જ ગમી, એમના દરેક સ્વાધ્યાયમાં મને આ વાત ખરેખર બહુ સુંદર લાગી. અંતમાં આપ ગુરુ છો, અમે વિદ્યા લેવા માટે લાયક છીએ કે નહીં ખબર નહીં, અમારા સંઘમાંથી કોઈ પણ વ્યક્તિનો અમારાથી આપનો અવિવેક થયો હોય અથવા આપને સંપૂર્ણ સન્માન આપી ન શક્યા હોઈએ, અથવા જૈન વાણી પ્રમાણે અથવા જૈન ધર્મ પ્રમાણે અને ગુરુનો વિનય વિવેક ચૂક્યા હોઈએ, તો આપ તો ક્ષમાના સાગર છો. અને અમે ઈચ્છા રાખીએ કે અમને ખરેખર ક્ષમા કરશો. અમે હાથ જોડી આપને ખરેખર ક્ષમા માગીએ છીએ. સકળ સંગવતી ઈચ્છામી ગોકળો. સાદર પ્રણામ. ભગવાનનો ખૂબ જ આભાર માનું છું કે અનાધિકાળથી અમારા આત્મા પર લાગેલા અનંતા કરોડરૂપી પડોળોના તાર લાગ્યા છે, તેને ખોલવા માટે તેની ચાવીઓને જોડોળીને આપને સમક્ષ મોકલે છે. ભાઈ ઉપર તો ઈશ્વર તથા સૃત દેવતાની અપરંપાર કૃપા છે, તેથી જ્યારે તેમના મુખમાંથી પ્રભુની વાણીનો પ્રભાવ વહે છે ત્યારે અમે બધા જ ઉચ્ચ ભાવધારામાં વણાઈ જઈએ છીએ.
ભાઈ, તમે માં જેમ પોતાના બાળકને વારંવાર એકડો ઘૂંટાવ્યા કરે છે, તે રીતે તમે અમારા જીવનમાં શ્રી નવખાન મંત્રનો ખૂબ જ ઘૂંટાવ્યો છે. તેથી જ મફતમાં મળી ગયેલા શ્રી નમસ્કાર મહામંત્રમાં ખૂબ જ ઊંડાણ છે, પુષ્કળ અમૂલ્ય છે, તેની કિંમત વધુને વધુ સમજાતી જાય છે. સાથે સાથે તેના પ્રત્યેની શ્રદ્ધા પણ વધુને વધુ દ્રઢ બનતી જાય છે. ઈશ્વર કૃપાથી શ્રીમંત સંત મહાત્મા તથા તમારા આશીર્વાદથી અમારા સર્વેના જીવનમાં શ્રી નવખાન મંત્ર પરિણમે તે માટે અંતઃકરણથી પ્રાર્થના કરું છું. ભાઈ, તમે તો દર વખતે જેમ મન મૂકીને વરસ્યા છો, ઘણી વખત આવેશમાં આવીને કડવી વાતો કહીને જીવંત દ્રષ્ટાંતો આપીને અમારામાં જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્ન કરો છો. આ રીતે પ્રભુને વાણીનો પ્રકાશ અમારા સુધી પહોંચાડીને તમે અમારી સર્વે પર પારાવાર ઉપકાર કર્યો છે. અંતઃકરણપૂર્વક ફરી ફરીને આભાર માનું છું. જીવનમાં ક્યારેક નિરાશા આવી જાય, ક્યારેક નેગેટિવ વિચારોની ધારા ચાલે, અથવા તો ક્યારેક નાની બાબતમાં મંદુપ થાય કે દુર્ભાવ થાય, ત્યારે તરત જ તમે આપેલી ચાવીનો ઉપયોગ કરીને શ્રી નવખાન મંત્રનું સ્મરણ કરીને વિચારધારાને બદલું છું. કયા શબ્દમાં તમારો આભાર માનું? તમારો તો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પુષ્કળ ચાવીઓ આપી છે, જરૂર લાગે ત્યારે તેનો ઉપયોગ કરવાથી કંઈક અંશે જાગૃતિ આવતી જાય છે. કેટલીક ચાવીઓ લગાડવામાં તકલીફ પડે છે, તે કદાચ તમારા બધાનો અનુભવ હશે, પરંતુ ઈશ્વર કૃપાથી તમારા આશીર્વાદથી સફળતા મળશે તે શ્રદ્ધા છે. ભાઈ, તમારી સરભરા કરવામાં અમને વિશેષ લાભ મળ્યો છે, તે માટે પ્રભુનો ઉપકાર માનું છું. અમારાથી તમારી સરભરા કરવામાં જે કંઈક શક્તિ રહી હોય તે બદલ અંતઃકરણ પર માફી માગું છું, તથા સ્વાધ્યાય ભાઈ બહેનોને પણ જાણે જાણે કંઈ મંદુક થયું હોય તો માફી માગું છું. ભાઈ, પ્રભુ પ્રત્યે તમને ખૂબ જ દીર્ઘાયુ બક્ષે. ભારતમાં અને અમેરિકામાં તમે જ્યાં જાઓ ત્યાં તમને સંપૂર્ણ સફળતા મળે તે માટે પ્રાર્થના કરું છું. આ સાથે જગતના જીવનની સુખ શાંતિ માટે આપણા સૌની વતી પ્રાર્થના કરું છું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ દોષાઃ ભયંતુ નાશમ સર્વત્ર સુખી ભવંતુ લોકાઃ. હે પરમાત્મા, તમારા આશીર્વાદથી સમગ્ર જીવલોકમાં વસતા આર્થિક માનસિક શારીરિક પીડાતા સર્વ જીવોની સર્વ મનુષ્યોની જે કાંઈ ગરીબાઈ દરિદ્રતા દીનતા માનસિક અશાંતિ નિરાશા વ્યગ્રતા ઉદ્રેક સર્વ પ્રકારના ભય ચિંતા આધિ વ્યાધિ ઉપાધિ સંકટો વિઘ્નો અંતરાયો પ્રતિકૂળતાઓ ઉપદ્રવ ઉપસર્ગો માનસિક શારીરિક સત્ય અસત્ય રોગો દુઃખો દર્દો પીડાઓ વ્યાધિઓ અંતરાયો સંપૂર્ણ ક્ષય પામો. પ્રભુ, તમારા આશીર્વાદથી કોઈપણ જીવ ક્યારેક કોઈપણ જાતના દુઃખ દર્દથી પીડાય નહીં. કોઈની જીવન ક્યારે ઓશિયાળી પૂર્વજ દુઃખી નિરાશ ન બને. તમારા આશીર્વાદથી સમગ્ર જીવલોકમાં વસતા સર્વ જીવો દ્રવ્યથી ભાવથી અને પરમભાવથી પરમ સુખ પરમ શાંતિ પરમ આનંદ પામે. નિરોગી નિર્ભય નિશ્ચિંત પરહિતકારી સમક્ષી ધૈર્યવાન વિવેકી અને સાત્વિક ગુણોથી સંપન્ન બને. સર્વ જીવો તમારે સન્મુખ થાઓ. સર્વેના મંત્રન કાયના યોગો નિર્માણ બળો. સર્વેમાં જાગૃતિ આવો, આચરણ ઉબાળવો, સંકલ્પ શક્તિ મનોબળ અને આત્મસદ્ધા ખૂબ જ દ્રઢ બને. સર્વત્ર સૌના જીવનમાં સુખ શાંતિ અને આનંદ મંગળ થાઓ. અધ્યાત્મના માર્ગ પર જવા માટે બધા સહાય સૌના માટે પુષ્કળ અનુકૂળ બનો. ફરીથી તમારા સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરમ પૂજ્યભાઈ, અહીંયા આવતા રોજ મને વિચાર આવે છે કે શ્રીમદ શ્રીમદજીએ લખેલું બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ હવે બહુ ચક્ર નો આંટો નહીં એ કેટળ. જો આપની વાણી અને આપનું બોધ રોજ સાંભળવા મળે તો આ ભવ ભવના આંટા ફેરા અટકી જાય અને સિદ્ધગતિને પ્રાપ્ત થાય એવી આપની આ વાણી સાંભળવાનો બહુ આનંદ આવે છે. આપની સ્વાસ્થ્ય સારી રહે તે માટે પ્રભુને પ્રાર્થના કરું છું અને દર વર્ષે આપનો આ લાભ અમને મળતો રહે અમેરિકાની અંદર તે માટે વિનંતી કરું છું. પરમ પૂજ્ય આદરણીય શ્રી કિરણભાઈ, સાધવણી ભાઈઓ તથા બહેનો, આજે 1997 વર્ષના ન્યુયોર્ક ખાતે પૂજ્યભાઈના વાર્તાલાપો પૂરા થાય છે. આપ સર્વેનો ઉત્સાહ આનંદ ઉત્સુકતા જોતા લાગતું રહ્યું હતું કે પૂજ્યભાઈની હાજરીમાં પચ્છ ઉજવાઈ ગયો. જોત જોતામાં આ સ્વાધ્યાયના દિવસો પૂરા પણ થઈ ગયા. પૂજ્યભાઈની ભાષામાં તો સ્વાધ્યાય ક્યારે પૂરા થતા જ નથી. પૂજ્યભાઈ પુષ્કરાવત મેઘની જેમ વરસ્યા છે. આપણે પ્રત્યેક જણ આ અમૃતવાણીનું રસપાન જેટલું મોટીશું તેટલો ઉત્સાહ જળવાઈ રહેશે. પૂજ્યભાઈના શબ્દોમાં કહીએ તો કરશે તે પામશે.
અહીંયા હાજર રહેલા ભાઈ બહેનોને આગળ ઘણું કહ્યું છે એટલે વધારે કશું કહેવાનું રહેતું નથી. આપ સર્વે ચાલુ દિવસોમાં કામ ધંધેથી ઘરે આવી જમ્યા ન જમ્યા કરીને શરીરને આરામ મળ્યો કે નહીં તેની પર પણ ધ્યાન ના આપતા સમયસર હાજરી આપીને આ દિવસોને ઉજવાયા છે અને પૂજ્ય ભાઈને પ્રેરિત કર્યા છે કે જેથી તેઓએ આપણને અકલ પેલું આપ્યું છે. આ સગડાનો યશ અહીં હાજર રહેલા અને સંજોગ વાસત નહીં આવી શકનાર વડીલો ભાઈઓ અને બહેનો હશે તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઉપરાંત શનિ રવિની રજાઓના દિવસોમાં બેન દિનલ નેજલ તથા તબલા ઉપર ભાઈ ધવલે ભક્તિ રસમાં સુંદર જમાવટ કરી હતી તે બદલ હાજર રહેલા સર્વ ભાઈ બહેનો તરફથી અંતઃકરણપૂર્વક તેઓ ત્રણેયનો પણ આભાર માનું છું. જે ખંત અને ધગસથી ટૂંક સમયની નોટિસમાં જે ભક્તિ રસમાં જમાવટ કરેલી તે બધા અમારા સર્વે તરફથી ધન્યવાદ આપું છું. પૂજ્ય શ્રી રસિકભાઈ પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર કર્યા વગર જે સહકાર આપ્યો છે તે બદલ સર્વે સ્વાધ્યાય ભાઈ બહેનો તરફથી અંતરથી તેમનો પણ આભાર માનું છું. શનિ રવિવારના કાર્યક્રમ દરમિયાન જે કુટુંબીઓ અલ્પાહારની તથા દરરોજ રાત્રે વાર્તાલાપ પછી પાણીની વ્યવસ્થા કરનાર સર્વે ભાઈ બહેનોનો સર્વે સ્વાધ્યાય ભાઈ બહેનો તરફથી આભાર માનું છું. જૈન સેન્ટરના કમિટીના સભ્યો આ વાર્તાલાપ કરવા માટે મંજૂરી આપવા માટે તથા બહાર સિક્યોરિટી માટે જે ભાઈ છે તે સર્વેનો પણ સ્વાધ્યાય ભાઈ બહેનો તરફથી આભાર માનું છું. ભાઈ જે સંખ્યામાં જે ભાઈ બહેનોએ રોજ હાજરી આપી છે તે ઉપરથી બધાની ઉત્સુકતાનો તમને ખ્યાલ છે. તો આ ઉત્સાહી અને ઉત્સુક ભાઈ બહેનોની જિજ્ઞાસાને તૃપ્ત કરવા આવતા વર્ષે પણ ફરી વાર આવશો એવું અમે સર્વ ભાઈ બહેન સ્વાધ્યાય ભાઈ બહેનો તરફથી આગ્રહપૂર્વક ભાવભરી આમંત્રણ છે. આશા છે કે આપ એનો સહર્ષ સ્વીકાર કરશો. પૂજ્ય ભાઈ આપે અથાગ પરિશ્રમ લઈ જે અમૂલ્ય જીનવાણીનું રસપાન કરાવ્યું છે તેનો ઉપકાર કયા શબ્દોમાં અને કેવી રીતે માનો છતાં અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સ્વાધ્યાયમાં ભાગ લેનાર સર્વે ભાઈ બહેનો તરફથી યથાશક્તિ જે કંઈ અપાયું છે આપ્યું છે તે તમને ભાઈ ધવલને કહું છું ભાઈને અર્પણ કરે અને ધવલને કહું છું કે આ કાર્ડ વાંચીશ. Folks like you. It's folks like you we like to meet, we like to see, we like to greet. We like to talk and have them near because they bring goodwill and cheer and leave a pleasant memory too whenever they are gone from you. It's folks like you the old world needs who brighten living with kindly deeds. It's folks like you who lay no claim to what the world accepts as fame. Who are the folks who really rate the honors of the truly great? For what is greater than to be beloved by everyone you see? Starting with fond memories of happy yesterdays, no words could truly thank you for your warm and caring ways. You make the world much brighter with your every special touch. It isn't any wonder that you're loved so very much. Thank you. ભાઈ તમારા એક મહિનાના રોકાણ દરમિયાન અમારા કોઈનાથી પણ આપની અસગવડતા સાચવવામાં ઉણપડી ગયો અયોગ્ય વર્તન થયું હોય તો અમારા સર્વે તરફથી અંતઃકરણપૂર્વક માફી માગું છું. ફરીથી તમારો તથા સર્વે સત્સંગી ભાઈ બહેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સર્વે ભાઈ બહેનોને પણ ઈચ્છાનું પણ ન્યુયોર્કના સ્વાધ્યાયના ભાઈ બહેનોને આ લાગણી આ ભાવ હું વારંવાર અભિભૂત છું. મારું હૃદય આનંદથી તમારા એપ્રિસિએશનને લીધે ભરાઈ ગયું છે. આ આભારનો પ્રત્યુત્તર હું તમને શું આપું?
મારા ગુરુ મહારાજ અત્યારે મને યાદ આવે છે. જે મહાત્માઓ મને મળ્યા છે, હું જ્યાં જ્યાં ભારતમાં ભટક્યો છું, જ્યાંથી મને જે કઈ મળ્યું છે, આ બધા આભારનો યશ એમને જ. ક્ષમા કરજો, વિનયને લીધે, નમ્રતાને લીધે હું આ કહું છું. ના 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 ના, તમારી અને મારી એટલી બધી આત્મીયતા થઈ ગઈ છે. છેલ્લા 11 વર્ષના સ્વાધ્યાયોમાં આપણે આત્મીયજન તરીકે એટલા નજીક આવ્યા છીએ. હું આવ્યો છું નજીક, તમે મારી નજીક આવ્યા છો, મને અનુભવ છે. તમારા હૃદયમાં જે મારું એક સ્થાન છે, તમારા સર્વેનું સ્થાન મારા હૃદયમાં પણ એટલું જ ઉજ્જવળ, એટલું જ ઉર્ધ્વકારી છે. નક્કી માનજો તમે, આ યશ લેવાનો કોઈ મને અધિકાર નથી. જીન વાણી મને જે મળી છે, મારા ગુરુ મહારાજ કહેતા આપવાની તારી ફરજ છે. અને આટલા ભાવથી આ વખતે બધા દાદા, આ 26મો પણ મહા ઉત્સવનો દિવસ છે. તમે જે રીતે મને પહેલે દિવસથી મળ્યા છો, આપણે પોતે પહેલા દિવસથી 16 જૂનથી સ્વાધ્યાય શરૂ કર્યો, અને તમે સર્વે જે રીતે મળ્યા છો, રોજ ઉત્સવ, તમારો બધાનો ભાવ નહોતા આવી શકતા, એ ભાઈ બહેનો એ પણ હાજર હતા, એમના હૃદયમાં પણ એ હતું, એમની વેદના હું સમજું છું. કારણ વસાત વ્યક્તિથી આવી રીતે આવવાનું, ગોઠવવાનું શક્ય બનતું નથી. પરંતુ તમારા સર્વેનો મારા ઉપરનો જે ભાવ છે, સમજ્યા ને, હું એ માટે અત્યંત અત્યંત આભારી છું. ખરું તો સાચું કહું, મારા સ્વાસ્થ્યની આ સિક્રેટ છે. તમે એટલા બધા જણ એટલા બધા ભાવથી મને પ્રેમ કરો છો, નિસ્વાર્થ નિષ્કલંક પ્રેમ, જેને ભગવાને સમતા કહી છે. અને આ આ આ પ્રેમ જ કોઈ વિકસાવવાની કોઈ ચીજ હોય, નવકારનું કે ગાયત્રીનો કોઈ મહા અર્થ હોય, તો માનવ હૃદયની અંદર પાત્રતા કેળવવા માટે આપણે આપણે આ પ્રેમ જ કેળવવાનો છે. આ પ્રેમ છે, એ જ મૈત્રી છે, એ જ મૈત્રી છે. તુલ્યની સાથે મૈત્રી અને અધિક પ્રત્યે પ્રમોદ. અને આપણાથી નાનાઓ હોય, જે દુઃખી હોય, એ બધા પ્રત્યેની કરુણા. અરે જે વિપરીત હોય એમની પ્રત્યે પણ વારંવાર કરુણા ભર્યું મધ્યસ્થ. આ જગતમાં માનવ જીવનનો કોઈ સાર હોય તો એ અપરમ ઉજ્જવલ પ્રેમ છે. ગુરુ મહારાજે અને બીજા અન્ય મહાત્માઓએ મને પારાવાર આપ્યો છે. આ દિવસો દરમિયાન સમય અત્યારે વાર્તાલાપનો નથી, હું સમજું છું. મારું હૃદય પારાવાર ભરાયેલું છે, એટલે અત્યારે કંઈ વધારે હું તમને કહીશ નહીં. પરંતુ આ દિવસો દરમિયાન ઘણું કડવું, વેદના ભર્યું, મેં તમને કહ્યું છે. કઈ પણ લેશ માત્ર હું ગુરુ મહારાજને પગે હાથ મૂકીને કહું છું કે કોઈ અંશે પણ અભાવથી એ કહેવાયું નથી. પરંતુ આવો માર્ગ પ્રાપ્ત થયો છે, અને આપણે જીવનમાં એનો ઉપયોગ નથી કરતા, એની મારી વેદના છે. એ વેદનાને લીધે મેં ઘણી વાર તમને કડવું પણ કહ્યું હોય, એ માટે હું તમારી સર્વેની અંતઃકરણપૂર્વક માફી માગી લઉં છું. મારું સ્વાસ્થ્ય જે સારું છે, તમારા બધાના આશીર્વાદથી છે, હું એને આશીર્વાદ માનું છું. મિત્રો મને કહે છે કે અમારી શુભેચ્છા છે. ના 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 ના, લેનારે એને આશીર્વાદ રૂપે જ લેવું જોઈએ. તમે પ્રત્યેક તમારા તમે સર્વે અને તમારામાંના પ્રત્યેક એ કેવળ જ્ઞાન લઈને બેઠેલા છો. એ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ
અને અનમેનિફેસ્ટેડ હજી બહાર નથી પડ્યું એ વચ્ચે એક માત્ર આછો પાતળો પડદો જ છે. ગમે ત્યારે એ પડદો ખસી જશે અને અંદરનું પરમ ઉજસ પ્રગટ થઈ જશે. પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આપણને સર્વેને એ પરમ ઉજસ પ્રાપ્ત કરવામાં સહાય કરે. મેં તમને વારંવાર કહ્યું છે એમ, તમે લક્ષ્યમાં મહાવિદેહ રાખો, દેહમાંથી વિદેહમાં અને વિદેહમાંથી મહાવિદેહમાં અહીંયા પહોંચવાનું છે, હમણાં પહોંચવાનું છે. હિયર એન્ડ નાઉ આપણે આપણી પોતાની અંદર દેહની વૃત્તિઓથી વિદેહની વૃત્તિઓમાં જઈએ અને વિદેહમાંથી મહાવિદેહની વૃત્તિઓમાં જઈએ. તમે અવશ્ય જઈ શકશો, મને પૂરો વિશ્વાસ છે. મારું હૃદય એ માટે સાચું પૂરે છે, મારું હૃદય એ માટે પૂરેપૂરી સાચી પૂરે છે. અથી કહેવા જેવી અત્યારે મને કે સૂચતું પણ નથી. તમારા સર્વેના હું આશીર્વાદ માગું છું. 26 વાર્તાલાપ અહીંયા થયા છે અને ઓક્ટોબરની 3 તારીખે અહીંથી ભારત જવા વિદાય લઉં એ પહેલાં આ જીનવાણી ના જ 110 કુલ વાર્તાલાપ કરવાના છે. એટલે પછી મેં તમને કહ્યું એમ 84 વાર્તાલાપ બાકી છે. જુદીજી મારી તમે જેમ કહ્યું તમે મને આમંત્રણ ના આપો ને તો હું તમને વિનંતી કરું કે ભાઈ મને આમંત્રણ આપો, મારે કહેવું છે. મારા ગુરુ ભગવંતોનું ઋણ આ વાણીનો પારાવાર પ્રસાર કર્યા વગર હું લેશ માત્ર ચૂકવી ન શકું. એના વ્યાજના વ્યાજનું વ્યાજ પણ જો હું આપું ને હું આપી શકું એમ. મહાત્માઓએ જે ભાવથી મને આપ્યું છે શરત એક જ હતી, યોગ્ય પાત્રો મળે તો મારે નિસંકોચ વર્તી જ. અને પરમાત્મા આપણી સર્વેની એ ભાવના સફળ કરે. ધર્મને માર્ગે આપણે સર્વે આગળ વધીએ, ઉપર જઈએ, બસ એ પ્રાર્થના કરી તમારો સર્વેનો આભાર માની મારો વાર્તાલાપ મંગલી કરીશું. આજે આપણું આજે છેલ્લું મંગલિક છે સમજાને, એટલે હું મોટું મંગલિક કરું છું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો અજ્જાયાણમ નમો લોએ સબ્બસાહુણમ એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસનો મંગલાનંજ સંવેદિં પઠમમ વૈ મંગલમ લોગદ્ધ ઉજ્જોગરે ધમ્મ તિથયરજિણે અરિહંત કીર્ત ઈસં 24 પી કેવલી ઉષભમજિયંચ વંદે સંભવમભિનંદન સુમૈંચ પૌમપહં સુપાસં જિનં ચ ચંદપહં વંદે સુવિંચ પુફદંતં શ્યલ સિજ્જંત વાસુપૂજ્યંચ વિમળમનંતંચ જિનં ધમ્મં સંતિંચ વંદામિ કુંથુવરંચ મલ્લિં વંદે મુનિઃ સુદ્વયં નમિજિણંચ વંદામિ રિઠનેમિં પાસં તવદ્ધમાનંચ સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિં મમ દિશંતુ. ઓમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી ઓ મરિયંતા લોકુત્તમા સિદ્ધા લોકુત્તમા સાહુ લોકુત્તમા
ओम हरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतो धम्मो शरणं पवज्जामि शिवमस्तु सर्व जगतः परहितनिरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः अहं तिथय रमाया शिवा देवी तुम मनैर निवासिनी अम हसिवम तुम मसिवम असिवो वसमम शिवम भवतु स्वाहा उपदर्गा क्षयम यान्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगलम मंगल्यम सर्वकल्याणकारणम् प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये मनोवांछित फल दादर ओम शांति 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 शिवमस्तु सर्व जगतः सुईणो भवन्तु जीवा सुईणो भवन्तु जीवा सुखी रहो जगतना सर्व जीवो सुईणो भवन्तु जीवा बतल पूरो करू छू तमारो सर्वे नो अंतकरण पूर्वक आभार मानु छू आरती उतारी भक्ति करी आपने सब में भी आई छू आमा जे कोई एड्रेस ना लखा भी लखजो है एड्रेस फोन नंबर